जय मां जय मां जय मां जय मां जय जय अम्बे मां जय मां जय मां जय मां जय मां जय मां अम्बे मां जय मां जय मां जय मां जय मां जय जय अम्बे मां जय मां जय मां जय मां जय मां जय मां अम्बे मां अम्बे मात की जय श्री महाकाली मात की श्री नवदुर्गा मात की जय नमः पार्वती पतये हर हर आदि जगत जननी जगदम्बा मां भवानी महाकाली महालक्ष्मी मां सरस्वती मां भगवती भुवनेश्वरी नु वाणीमय स्वरूप वांगमय स्वरूप एवा आ देवी पुराणना चरणोनी अंदर दंडवत प्रणाम जे निज मंदिरनी अंदर बिराजी रह्या छेवा महाकाली माताजीना चरणोनी अंदर दंडवत प्रणाम। अत्रे विद्वत्वर्य भूदेवो ब्रह्म समाज मां भगवती सरस्वती ना उपासक एवा वाद्यवृंद बधाने आ मंगल प्रभातना प्रणाम वंदन। अने आप सौ वाहला यजमान परिवार सहित आगंतुक अतिथियो हरिभक्तो अने माय भक्तो चूड़ा गामना मुमुक्षु कथा प्रेमी कथा रसिक एवा श्रोतागण अपनी आ कथाना त्रीजा दिवसना मंगल प्रभाती आप सौनी हृदयनी अंदर बिराता मां भगवती ने प्रणाम ने आ मंगल प्रभातना आप सौ ने जय श्री कृष्ण जय माताजी। श्रीमद देवी भागवत आ कथाना मुख्य यजमान कथा मनोरथी एवा गंगा स्वरूप श्री जयाबा तथा श्री मुकुंद भाई रामेश्वर भाई जोशी श्रीमती अनिलाबेन मुकुंद भाई जोशी ने बेन श्री जलपाबेन बिपिन कुमार मेहता तथा समग्र जोशी परिवार आ समायोजित श्रीमद देवी भागवत मां आप श्री जोशी परिवार ना निमंत्रण ने मान आपी ग्राम्यजनों बार गाम थी पधारेल आगंतुक मेहमानों नू आ जोशी परिवार हृदयपूर्वक अभिवादन अने स्वागत करे छे। के आप सौ वाला
સ્વજનોનો સાથ સહકારથી અમારું આ કાર્ય દીપે છે. આપ શ્રી અમારા આંગણે પધાર્યા, અમારી આ કથાની ભવ્યતા અને દિવ્યતાની અંદર વધારો થયો છે. ફરી વખત જોશી પરિવાર આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માને છે. જય માતાજી. માં ભગવતીના ગુણાનુવાદ જ્યારે આપણે કરી રહ્યા છીએ ત્યારે કાલે સાયંકાળની કથાની અંદર દિવ્ય એવું માં ભગવતી ગંગાનું આપણે ચરિત્ર અવગાહન કર્યું, શ્રવણ કર્યું. માં ભગવતી ગંગા આ ભૂતળ ઉપર પધાર્યા ને મારું અને તમારું કલ્યાણ કરવા માટે. શ્રાપ થવો દૈવિક યોગથી કોઈ દેવને પોતાના જ ધામમાંથી આ ભૂતળ ઉપર આવવું પડે એ એમનો દોષ કે શ્રાપ નથી, પણ આપણી ઉપર કરુણા કરવા માટે દેવતાઓ આવી મનુષ્ય લીલાઓ કરતા હોય છે. માં ભગવતીમાં જગત જનનીમાં આવો અવિવેક ન હોય કે જે ન કરવા યોગ્ય કર્મ કરે અને એમને શ્રાપ થાય અને એને આ ભૂતળ ઉપર જન્મ લેવો પડે, ના એવું નથી. પણ કોઈને કોઈ વાત માધ્યમ લઈને પોતાના ભક્તોને તારવા માટે દેવતાઓ આ ભૂતળ ઉપર પધારે છે, એ એમની લીલા છે. આપણે સતી ચરિત્રની અંદર પણ જોયું છે, માં અનસોયાજી હાથની અંદર જળની અંજળી ભરે, બ્રહ્મા વિષ્ણુની ઉપર છાટે, એની બ્રહ્મા વિષ્ણુ મહેશ નાના એવા બાળક બની જાય. હે પરબ્રહ્મ પરમાત્મા, જગતનું જેણે સર્જન કર્યું છે એવા બ્રહ્માજી, પાલન શક્તિ એવા વિષ્ણુ ને સંહાર શક્તિ એવા રુદ્ર, એમને કોઈ પાણીની અંજળી ભરીને આમ છાટે નાના એવા બાળક બની જાવ માનવામાં આવે જેને આ જગતની રચના કરી એને. પણ નહીં, બાળક બન્યા શા માટે? કે પોતાના ભક્તોને આનંદ આપવા માટે. પ્રભુ બાળ પણ બની જાય છે, ભગવાન ભક્તોને આનંદ આપવા માટે પોતાના ભક્તોને પોતાના બાપ પણ બનાવે છે, એવો ઉદાર ભગવાન છે. દશરથ રાજાને ત્યાં અખિલ બ્રહ્માંડનો નાયક ભગવાન મર્યાદા પુરુષોત્તમ સાક્ષાત બ્રહ્મ પુત્ર તરીકે અવતર થયો, એ શું છે? ભગવાન કરુણા કરે કોની ઉપર? તો પોતાના ભક્તોની ઉપર. માં દેવકીના ગર્ભની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું. હે માં જશોદાજીને કેટલો આનંદ આપ્યો ભગવાને, પરબ્રહ્મ પરમાત્માએ પોતાનું આખું ગોલોક ધામ વ્રજની અંદર ઉતાર્યું. ઈ પ્રભુ શ્રાપવશ ક્યારે પૃથ્વી પર કોઈ દેવ પધારતા નથી, પણ પોતાના ભક્તોનું કલ્યાણ હેતુથી જ આ ભૂતળ ઉપર પ્રભુને વારે વારે આવવું પડે છે. સુકામે ભક્તોની તીવ્ર ભક્તિ છે એટલા માટે ભગવાનને આવવું પડે છે, દોડી દોડીને આવવું પડે છે, કામ કરવા પડે છે ભક્તોના. જો 100-150 વર્ષ પહેલાના સંતોને જો કામ કરવા આવવું પડતું હોય, આપણા ભોજા બાપા જેવા, અજારામ બાપા જેવા દિવ્ય સંતો આપણા ગામમાં કેટલા થઈ ગયા. આ માતાજી જુઓ જે ક્યાંથી, કામરૂ દેશથી આવ્યા છે. એ સંતની કથા એ આપણે બધા જાણીએ છીએ ને, આપણા માટે કોઈ અજાણી છે? હવે માને ન્યા ઠેરથી અહીં લગી ધક્કો થયો, લ્યો શું કામ? એ પોતાના ભક્તોને માટે, કે હું મારા બાળકોને કેમ પ્રેમ આપું, મને વારે વારે પુકારે છે. માં છે ને, માં ઈ પોતાના બાળકને કેમ રાજી કરવું ને, એનો એકાદો ગુણ ગોતતી હોય, એકાદો ગુણ એનામાં મળી જાય ને તો એની ઉપર કૃપા કર દો, કરુણા કરી દો. માં કે નિત્ય મારા ઉઘાડા દ્વાર છે, કોના માટે? તો મારા બાળકડાને કાજે, પણ થોડુંક તો મારી પાસે આવે તો હું એને તરત હરખથી તેડી લઉં, વાલ કરું, એને જે જોઈએ આપું. માં ભગવતી કરુણાવાન છે. એવી માં ભગવતી આ ભૂતળ ઉપર જ્યારે ગંગાજી પધાર્યા, એમાં મારું તમારું કેટલા અસંખ્ય જીવોનું કલ્યાણ છે. સંતો તો એમ કે છે ગંગાજીમાં સ્નાન કરવાથી મનુષ્ય ના જે કાંઈ પાપ કર્મ છે બધા બળીને ભસ્મ થઈ જાય છે. એટલું જ નહીં, પણ ગંગાજીની ઉપરથી કોઈ પક્ષી કદાચ ઉડીને નીકળ્યું હોય અને એનોય પડછાયો જો ગંગાજીની ઉપર પડે તો એ પક્ષીના પાપ કર્મ બળીને ભસ્મ થઈ જાય છે. કોઈ સંતે પૂછ્યું, ભક્તએ પૂછ્યું સંતને કે હે પ્રભુ,
हे गुरुदेव तमे कहो छो के गंगा जी नी अंदर स्नान करवाथी पाप बळी ने भस्म थई जाय छे, तो जीव गंगा स्नान करी पाछो जेर घरे आवे तो ई पाछा पाप कर्म केम करे छे। हरिद्वार नी यात्रा ए गया होय, यात्रा केवो शब्द छे, जात्रा, क्यां जावानुं, तरवा माटे जात्रा, ई जात्रा नी अंदर कष्टदायी होय एने जात्रा कहेवाय। પેલાના સમયની અંદર આપણા ગઈઢિયાઓ જયારે જાત્રા કરવા જતા ને ત્યારે ઘરે પાછા આવે ને તે માનું કે હવે આપણા ગઈઢિયા હાજા નરવા ઘરે આવી ગયા। અત્યારે તો કેટલું સુખ સાધ્ય થઈ ગયું છે, તમે એક જ કલાકની અંદર દેહરાદૂન ઉતરીને હરિદ્વાર પહોંચી શકો પ્લેનમાં, માત્ર એક કલાકમાં, અને ટ્રેનમાં જાઓ તો 18-20 કલાકની અંદર એ સુતા સુતા ને એમાં એસીની ટિકિટ હોય તો આરામથી સુખદાયી, અરે એ થેપલા સૂકી ભાજી લઈ લીધી આનંદ કરતા કરતા પહોંચી જાવ। એ પેલા તો પગપાળા યાત્રા કરવી પડતી હતી, પગપાળા, અને કેટલાય મહિનાઓ સુધી એ યાત્રા કરી કરીને ફરી વખત ઘરે આવતા, તો બાદ પહોંચી જાય એક જ કલાકમાં પ્લેનમાં હરિદ્વાર, તરત વિડીયો કોલ આવે જો હું પહોંચી ગઈ હે ને, અને બાદ ક્યાં બેઠા છે એ આપણે જોઈ શકીએ। બોલો કેટલું આજે વિજ્ઞાન આગળ ચાલ્યું છે, યાત્રાઓ સુગમ થઈ ગઈ છે જ્યારે કરવી હોય ત્યારે। યાત્રાઓ પ્રભુએ એવી કરુણા કરી દે કે તમને ઈચ્છા થાય ને કે મારે ચાર ધામ કરવા છે તો હાવ આસાનીથી ચાર ધામ થઈ શકે, ગંગા સાગર દર્શન કરવા છે તો હાવ સરળતાથી તમે ગંગા દર્શન કરી શકો, ગંગા સાગર જઈ શકો જ્યાં ગંગાજીનું સમુદ્ર સાથે મિલન છે। ઘર યાત્રા બાર બાર, ગંગા સાગર એક બાર, પણ હવે ઈ નથી રહ્યું, સૂત્ર બદલાઈ ગયું, ગંગા સાગર હર બાર કરવું હોય તો થઈ શકે, કારણ કે એટલું બધું વિજ્ઞાન આગળ નીકળી ગયું છે, એટલી સગવડતાઓ પ્રાપ્ત થઈ ગઈ છે, ઠાકોરજી માં ભગવતીની એટલી કરુણા આપણી ઉપર થઈ ગઈ છે, આર્થિક સમૃદ્ધિ પણ વધી છે, મન મૂકી વરુણ ભગવાન વરસે છે, સારું ધાન સારી ઉપજ પણ આપણને મળે છે માં ભગવતીની કરુણા ને કૃપાથી। પેલા તો ક્યાં માણસ પાસે કઈ પૈસા હતા, અરે જે કઈ અનાજ થયું હોય ને એનો વિનિમય કરતા હતા, આ થોડુંક અનાજ આપી એના બદલામાં જે કઈ જરૂરિયાત વસ્તુ જોતી હોય એ લઈને આપણું ઉદર પોષણ ઘરનું ચલાવતા હતા, આવી પરિસ્થિતિ હતી। એ આપણા ગઈઢિયા પાસે તો માંડ માંડ એકાદી જોડી કપડા હતા, એકાદી જોડીઓ, ને એમાં સ્નાન કરી લે ધોવું હોય ને તો કાછડી વાળીને બેહે ને ત્યારે એમના ઘર નહીં ધોય, સુકાઈને ફરી વખત પહેરતા, આવી પરિસ્થિતિમાં હું તમે હતા, વિચાર કરો આજે જગદંબાએ આપણી પર કેટલી કરુણા કરી, ઠાકોરજીએ કેટલી કરુણા કરી, કેટલી સંપત્તિ આપી દીધી હે, સંપત્તિનો ટોટો રહ્યો છે, પણ આ મન છે ને એવું માકડું છે ને, ધરાતું જ નથી, ધરાતું જ નથી, ધરાતું નથી, હજી મળે, હજી મળે, હજી મળે। જે સંપત્તિ તમને ભગવતી દ્વારા પ્રાપ્ત થઈ છે એનો ઉપભોગ કરતા કરતા તમે આખું જીવન જીવી જાવ ને તો એ સંપત્તિ ખૂટે નહીં, એટલી તમારી પાસે હોવા છતાં એમ થાય કે હજી ભેગું કરી લઉં, હજી ભેગું કરી લઉં, ભેગું કરવું જ જોઈએ, ભેગું કરવાની ના નથી, સંપત્તિ કમાવી જ જોઈએ, પણ એ સંપત્તિનો વિનિયોગ ક્યાં કરવો જોઈએ એ આપણામાં વિવેક જરૂરી છે। તમારી સદસંકલ્પ, સારો સંકલ્પ થવો, એ સદલક્ષ્મીનો એમાં વિનિયોગ કરવો, જેવી રીતે આ કથાના મનોરથી યજમાન એવા મુકુંદભાઈએ જે કઈ સંપત્તિ એને પ્રાપ્ત થાય જો એનો ઉપયોગ કેવો કર્યો, જે સંપત્તિ પ્રભુ તરફથી મા તરફથી પ્રાપ્ત થઈ છે એરા તુજકો અર્પણ મેરા ક્યાં લાગે, હે માં ભગવતી તારા તરફથી મને મળ્યું છે, આ તારા કાર્યની અંદર હું વાપરું છું। અને એક વાત યાદ રાખજો કે દેવ પાછળ, દેવી પાછળ, માં જગદંબા પાછળ વાપરેલો એક પણ પૈસો, એક પણ તમારું કઈ કરેલું સેવા કોઈ દિવસ કોઈની વેફળ જાતી નથી, માં ભગવતી એનું અસંખ્ય ગણું કરી અને જ્યાં સુધી પાછું ન આપે ત્યાં માં જગદંબાને શાંતિ મળતી। કોઈએ સાંભળ્યું કે આ દાતા એટલું દાન કર્યું ને ગરીબ થઈ ગયો, કોઈ સત્કર્મી ધર્માત્મા આટલા આટલા સત્કર્મ કર્યા ને હાવ ગરીબ થઈ ગયો, રોડ ઉપર આવી ગયો, કે સાંભળ્યું છે આજ સુધીમાં નહીં, ક્યાંય સાંભળવા નહીં મળે, એના જીવનમાં ક્યારે સંપત્તિ ખૂટે જ નહીં,
માં ભગવતી એની ઉપર એવા ચાર આશીર્વાદ આપી દે ને એની સંપત્તિ ઉત્તરોત્તર પ્રગતિ થયા રાખે, આવનારી પેઢીઓ સુધી સદ સંપત્તિ એના ઘરની અંદર પ્રવેશ કરે. સંપત્તિના પણ બે પ્રકાર છે, સૂર્ય અને અસૂર્ય. એક ગરુડ ઉપર બેસીને આવે એવી સંપત્તિ લક્ષ્મી સ્વરૂપ, અને બીજી ઘુવડ ઉપર બેસીને આવે એ લક્ષ્મી. ઘુવડ ઉપર બેસી, ઘુવડ આપણે બધે જોયું છે ને, રાત્રિના સમયે કર્કશ અવાજ કરે, એકદમ મીંદડી જેવી ગોળ એવી, આખો બિલાડી જેવી હોય, અને રાત્રિના સમયે જ ઉડતું હોય, બોલતું હોય તો આપણને ગમે નહીં. એની ઉપર જે બેસીને લક્ષ્મી આવે ને, ઈ લક્ષ્મી શુદ્ધ નથી. ઈ લક્ષ્મી થી ક્યારે તમારા ઘરની અંદર સારા કર્મો ન થાય, અશુદ્ધ લક્ષ્મી છે. એનો તમે ઉપભોગ કરો તોય તમારું મન વિચલિત થાય, પણ સદ લક્ષ્મી જે ગરુડ ઉપર બેસીને આવે, જે કમળ ઉપર બેસે છે, જે ભગવાન વિષ્ણુના સંગીની છે, એ લક્ષ્મી જો આપણા ઘરની અંદર આવે ને, તો ભોગ કરતા કરતા આવા સદકર્મ થઈ શકે. એવી જે લક્ષ્મી જો મુકુંદભાઈને મળી ને, તો એ લક્ષ્મી સદ ઉપયોગ થઈ રહી છે. લક્ષ્મીનું બંધારણ ન હોવું જોઈએ. લક્ષ્મીને તમે બંધન ન કરી શકો, કારણ કે આપણે લક્ષ્મીપતિ નથી. કોઈ ટાંકી હોય, કોઈ કુંડી હોય, કોઈ અવેડો હોય, તમે પાણીને બહુ બંધનમાં રાખો તો શું થાય? જાજા સમય સુધી પાણી એમને ભરેલું રહે તો શું થાય? સેવાળ થઈ જાય, એમાં કૂરા પડે, પાણી દૂષિત થાય. પણ ઈ પાણીનો પ્રવાહ તમે ચાલુ રાખો તો નવું નવું જળ આવ્યા રાખે, જૂનું જૂનું નીકળ્યા રાખે તો નિર્મળ જળ રહે ને. એમ ભગવતી દ્વારા જે કાંઈ સંપત્તિ આપણને પ્રાપ્ત થતી રહે, એમ થોડું થોડું આપણે પણ ભોગ કરવાનો, સાથે સાથે પાંચ આંગળીઓએ સત્કર્મ. આવી કથાઓ કોઈને ઉપયોગી થાય એવું નથી, કથાઓ કરો, જરૂરિયાતવાળા માણસોને પણ બે પૈસાની ક્યાંક મદદ કરો, વિદ્યાદાન કરો. કોઈ ગરીબ માણસની દીકરી દીકરો ભણતો હોય, એમના ચોપડાની વ્યવસ્થા કરી આપો, ફીની વ્યવસ્થા કરી આપો. આ એક સેવા યજ્ઞ છે. પશુ પંખીની સેવા કરો, એ પણ એક સેવા યજ્ઞ છે. કોઈ ભૂખાને તમે જમાડો, એ એક સેવા યજ્ઞ છે. જમાડવાનો બહુ મોટું પુણ્ય છે, અને દાન કરવા માટે તો તમારે શ્રેષ્ઠતા હોય એ જોવી જરૂરી છે. બ્રાહ્મણ પવિત્ર તો છે ને, બ્રાહ્મણ ધર્મને માનનારો તો છે ને, બ્રાહ્મણ ભગવતી વિષ્ણુ પ્રત્યે પ્રીતિ રાખનારો તો છે ને, સંધ્યા કરનારો તો છે ને. આવા બ્રાહ્મણને દાન આપવું જોઈએ, અને આવા બ્રાહ્મણને જો તમે દાન ન આપ્યું અને આ સત્કર્મ કઈ કરતો ન હોય અને દાન દેવાઈ ગયું, અથવા બીજી કોઈ વ્યક્તિને, તો એનું ફળ એટલું બધું મળતું નથી. પણ સાત્વિક બ્રાહ્મણ હોય અને તમે દીધેલી સંપત્તિ દાન ઈ એનો ઉપભોગ કરે, તો યજમાનનું કલ્યાણ થાય છે. કભી પ્યાસે કો પાણી પીલાયા નહીં, બાદ અમૃત પીલાને સે ક્યા ફાયદા. કભી પ્યાસે કો પાણી પીલાયા નહીં, બાદ અમૃત પીલાને સે ક્યા ફાયદા. पूजा आरती की पूजा करते हुए क्या फायदा. कभी माँ बाप की सेवा की ही नहीं, कभी माँ बाप की सेवा की ही नहीं, पद पूजा करने से क्या फायदा. कभी प्यासे को पानी पानी पानी, कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा.
बद अमृत पिलाने से क्या फायदा, बद अमृत पिलाने से क्या फायदा। जीवन नी अंदर सत्कर्म नी साथे साथे माता पिता नी सेवानो पण खूब मोटो महिमा छे। आपणे वात करता हता जात्रानी, जात तरवा, तरवा माटे जे साधन छे ई छे जात्रा। अने न्या जई पछी एवो सद संकल्प लेवानो तीर्थनी अंदर, क्यांक नीम लेवानो नीम के प्रभु आजे हूँ जात्रा करवा आव्यो छू, हरिद्वार आव्यो छू, तो आजे हूँ आ संकल्प करू छू कि आजे मारा जीवन नी अंदर हूँ आटली माला करीश, एवी क्यांक हारी टेव पाड़वानी। घणा एम जम्मा पेला केम भगवान ना नाम बोलता होय, एवो सद संकल्प करा, हे प्रभु जीवन मां हूँ क्यारे क्रोध नहीं करू, आजे हूँ एक माला करू छू तो यात्रा माथी हवे हूँ घरे जाय तेवो नियम लउ छू, पांच माला करीश। घरे जे जमता होय अने ई यात्रा करवा जाय त्यां भोजन घटाडवू जोईए, शू करवू जोईए, भोजन घटाडवू જોઈએ અને ભજન ને વધારવું જોઈએ, આ જાત્રા કહેવાય। પણ અત્યારે તો કેવું થઈ ગયું, જાત્રા કરવા જાય ને તો ભજન ઘટે અને ભોજન વધે, જાત્રા કરીને આવીને તો બે બે ત્રણ ત્રણ કિલો તો વજન આપણો વધી ગયો હોય, જો ભજન વધે અને ભોજન ઘટે તો એ જાત્રા, નકર શિખંડ પૂરી ને પાત્રા, એને જાત્રા નો કહેવાય। જાત્રા માં જાવ, કષ્ટ વેઠો, ત્યાં ઘરે રહેતા હોય એમ રહેવું નો નો સગવડતા મળી હોય તો પણ ચલાવી લેવાનું, ચાલશે ફાવશે અને ગમશે, હા જે હોય ઈ ચાલશે, એનું નામ તો જાત્રા છે। જાત તરવા માટે એ જ જાત્રા છે। એવી માં ભગવતી ગંગા, હે ભગીરથ રાજાની ત્રણ ત્રણ પેઢીઓએ જ્યારે તપસ્યા કરીને ત્યારે માં ભગવતી ગંગા ભૂતળની ઉપર પધારી છે, હાવ એમનેમ નથી મળી ગયા અમને, અને એમાં હરિદ્વારની અંદર તમે જાઓ, આ હા હા કેવા ભગવતી ખળ 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 વહેતી હોય, ત્યાં જાઓ ને એવું મનને શાંતિ મળે, હે નીરવ આનંદ મળે, કાંઈ યાદ નો આવ્યો હરિદ્વાર જાય પછી, એમ થાય ભગવતીના તટ ઉપર બેઠા રહી, માં ભગવતીના સ્તોત્રનું ગાન કરી, વિષ્ણુ સહસ્ત્રના નામના પાઠ કરી, હે ગંગાજીના કાંઠે બેઠા બેઠા, ને એમાંય જો ભાગવત કથા સાંભળવા મળી જાય તો તો આ આ મનખો આહા કેટલો ધન્યતા અનુભવે। ભગવતી ગંગા ભગવાન વિષ્ણુના અંગૂઠામાંથી પ્રગટ થયા છે, ભગવાન વિષ્ણુના અંગૂઠામાંથી ભગવતી ગંગાનું પ્રાગટ્ય છે, ભગવાન શ્રી કૃષ્ણ ને રાધાજીનું દ્રવ સ્વરૂપ એ ગંગાજી છે, અને ઈ ગંગાજી ભગવાનના ચરણ કમલમાંથી પ્રગટ થયા અને સીધા જ બ્રહ્માજીએ જોયું તો પોતાના કમંડલમાં લઈ લીધા, પોતાના કમંડલની અંદર લઈ લીધા બાદ ઈ જ ભગવતી માં ગંગા ને ભૂતળ ઉપર લઈ આવવા માટે પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે ભગીરથ રાજાના અથાગ પ્રયત્ન, ત્રણ ત્રણ પેઢીઓ સતત પ્રયત્ન કર્યો ને ત્યારે માં ભગવતી ગંગા એની ઉપર રીજી છે, અને ઈ ભગવતી ગંગા ભગીરથ રાજા ઉપર પ્રસન્ન થયા અને ભગીરથ રાજાએ પ્રાર્થના કરી કે હે માં ભગવતી, અમારા પૂર્વજોને કપિલ ભગવાનનો જ્યારે શ્રાપ થયો છે ત્યારે એની મુક્તિ માટે આપની જરૂર છે। માં ભગવતીએ કીધું કે હું તારી ઉપર પ્રસન્ન છું, ભૂતળ ઉપર આવીશ, પણ મારો એટલો બધો વેગ, મારો એટલો બધો પ્રવાહ કે કદાચ હું મારા ધામમાંથી જો આ ભૂતળ ઉપર આવીશ ને તો ભૂતળ આ જમીનને ચીરીને પાતાળ લોક સુધી હું જતી રહીશ, માટે મને કોઈ ઝીલી શકે, મને કોઈ ધારણ કરી શકે એવા કોઈ દેવનું તું તપસ્યા કર કે જે મને ધારણ કરી શકે ને ભૂતળ ઉપર લઈ આવી શકે।
ત્યાર બાદ ભગીરથ રાજાએ ભગવાન આશુતોષ અજન્માનો બ્રહ્મ મહાદેવજીની સ્તુતિ કરી, મહાદેવજીનું તપ કર્યું, ભગવાન મહાદેવજી એમની સામે પ્રગટ થયા. બોલ બોલ, હું તારી પર પ્રસન્ન છું. ભગીરથ રાજા કે, હે પ્રભુ, અમારા પૂર્વજોનો ઉદ્ધાર માટે માં ભગવતીનું અવતરણ અમારે આ ભૂતળની ઉપર કરવું છે, પણ માં ભગવતીએ કીધું કે મારો વેગ એવો પ્રબળ છે કે કદાચ હું આ ભૂતળ ઉપર આવું અને આ ભૂતળ ચીરી અને પાતાળ લોક સુધી જતી રહું તો ભગવાન તમે અમારી પર કરુણા કરો અને આ ગંગાજીને તમે શિર પર ધરો, આ ગંગાજીને તમે ઝીલો જેથી કરી આ ભૂતળ ઉપર આ ગંગાજી પધારી શકે, ભગવાને તથાસ્તુ કહી દીધું. ઈ મહાદેવજી રાજા ભગીરથને વરદાન આપ્યા બાદ ભગવાન શિવજીએ કૈલાસ પર્વતની ઉપર ભગવાન શિવજીએ પોતાની જટા ખોલ્યો. ના બાજુ એવો જટાનો આમ વ્યાસ ધરાયો ભગવાન શિવજીએ. ગંગાજીને કીધું, ચાલ આવતી રે. આ બાજુ પોતાના ધામમાં ગંગાજી તૈયાર, આ બાજુ શિવજી મહારાજ તૈયાર. ગંગાજીએ કીધું, હમણાં જ શિવની જટામાંથી હું પાતાળ લોક સુધી જતી રહીશ. એવો તીવ્ર ભોગ ત્યાંથી જયારે નીકળ્યો અને ભગવાન શિવજીએ જ્યાં પોતાની વિરાટ જટાને આમ ખોલી કરી, જેવા ગંગાજી એવા એવી જ ભગવાને જટા બાંધી લીધી, આમ કરી સીધી લટ બાંધી દીધી. ભગવાને જટા તો બાંધી લીધી, પણ ગંગાજી શિવની જટામાં ભૂગવાટા કરે બહાર નીકળવા માટે. એવા ગુગવાટા કરે, ક્યાંક રસ્તો મને મળી જાય, હું બહાર નીકળી જાઉં, પણ ગંગાજીને ક્યાંય શિવની જટામાંથી બહાર નીકળવાનો રસ્તો ન મળ્યો. આમથી આમ ગુગવાટા કરે, આમથી આમ ગુગવાટા કરે. ભગવાને પોતાના મસ્તકની ઉપર ગંગાજીને ધારણ કર્યા છે. ભોલે તેરી જટા મેં ભોલે તેરી જટા મેં બહેતી હે ગંગધારા, શિવજી તેરી જટામે. અરે શશિ ભાલ મેં બિરાજે, ઓ ગલે રૂંડ માલી રાજે, શશિ ભાલ મેં બિરાજે, ડમરૂની નાદ બાજે, ડમરૂની નાદ બાજે, ઓ ડમરૂની નાદ બાજે, પર મેં તી સુન ધારા, ભોલે તેરી જટા મેં, શિવજી તેરી જટા મેં, બહેતી હે ગંગધારા, ભોલે તેરી જટા. શિવ નામ જો કોઈ ઉચ્ચારે બોલે, અરે શિવ નામ જો કોઈ ઉચ્ચારે, અરે શિવજી, હે શિવજી, શિવ નામ જો કોઈ ઉચ્ચારે સબ પાપ દોષ તારે, બ્રહ્માનંદ નાવી સારે,
पव दुख पाप हारा, दुख पाप हारा, शिव जी तेरी जटामे बहती है गंग धारा, शिव जी तेरी जटा गंगा जी ने शिवजी महाराजे पोतानी जटा मा बंधन कर्या छे। भगीरथ कहे छे के हे महात्मा, हे भोले बाबा, अमारा पित्रोना मोक्षार्थे आ गंगा जी ने भूतल ऊपर तमे पधराओ। स्तुति करे छे ज्यारे शिवजीए मात्र एक नानी एवी जटा माथी लट બે વાળની આમ લટ લઈ અને ખેંચીને આમ જમીન ઉપર પછાડી, ત્યાં ગંગાજીની ત્રણ ધારાઓ પ્રગટ થઈ ગઈ। બોલ શ્રી ગંગા મૈયા કી જય। ખાલી એક જ લટ ખોલી તા ત્રણ ધારા પ્રગટ થઈ ગઈ ને આજે આપણે ગંગાનો પ્રવાહ જોઈ છીએ ને એમાં ગંગા સ્નાન કરવા માટે હરિદ્વાર જઈ ને તો સાંકળો બાંધેલી છે। સાકળ જો તમે ઝાયલા વગર સ્નાન કરો ને તણ ડૂબકી મારવા જાઓ ને કદાચ તળાઈને વિયા જાઓ તો તમે જડોય નહીં, પૂરું ઈ ગયા હર હર ગંગે અચ્યુતમ કેશવમ, ગંગાજી તાણી ગયા મોક્ષ। આ દેહ પછી મળતો જ નથી, એવડો મોટો પ્રવાહ ખાલી એક લટ ખોલીતા। અને કદાચ ભગવાન શિવજીએ જો પોતાની આખી જટા ખોલી નાખી હોય તો ઈ ગંગાજીનું પાણી અહીં ચૂડા લગી આવી જાત ને, કેવો ધાર પ્રવાહ આવત એ। હમણાં ચાર પાંચ વર્ષ પેલા કેવું વાવાઝોડું થયું હતું, તોય પાણી એટલો પ્રવાહ હેલો તો આમ દેરડી થી લઈને હે ઠેક કુકાવાઓ ને એમ કરતા કરતા બગસરા ને કેટલા ઘરની અંદર છ છ ફૂટ પાણી ફેરાતા, ખાલી 20-25 ઇંચ વરસાદ હતો તોય। અમારા ઘરમાં તો મારા ઘરમાં શેટિયું તરતી હતી દાદા, ફ્રીજ તરતા હતા, ખાલી 25 ઇંચ જ વરસાદ પડ્યો હતો ત્યાં। તો આ ભગવાન શિવજીએ જો પોતાની જટા ખોલી નાખી હોત તો એનો પ્રવાહ ક્યાં પહોંચત। ભગવાન શિવજીએ કીધું કે આ ગંગાજી એ મારા મસ્તકની શોભા બનશે। શિવજી કહેવાય જટાની અંદર એ ચંદ્રમાની શોભા આમ લબક લબક થતા હોય, શિર પર હે ગંગાજી અવિરત ધારા વરસતી હોય, ભગવાન શિવના ભાલની અંદર ત્રીજું નેત્ર જે અગ્નિ સ્વરૂપ છે, અગ્નિ મંદ 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 વાતી હોય, અને પાછા રે કૈલાસમાં હિમાલય ક્ષેત્રમાં બરફ આચ્છાદિત। મને એકવાર વિચાર આવ્યો કે ગણપતિ દાદાને નામ સ્વિમિંગ પુલમાં હરવા ફરવા જવું હોય તો ઈ કઈ ઉપાધિ જ નહીં ને, હે આમ બરફના પહાડોની અંદર હે આમ લસરપટ્ટી ખાઈ લે રમે હે બરફ ઉડાડે, અને એમાં પાછી ગણપતિ દાદાને શરદી જેવું થાય એટલે શિવજીના નેત્ર પાસે અહીં રાખી દે એટલે ગરમી પણ મળે નેત્રની, હે સાવર બાથ લેવાની ઈચ્છા થાય તો એના બાપુજીના આમ જટામાંથી હે ગંગાજીનો આમ સાવર બાથ મળે। ભગવાન શિવ એક એવો દેવ છે કે જેમનો આખા પરિવારની પૂજા છે, આખા પરિવારની શિવની પૂજા થાય, માં ભગવતી પાર્વતીજીની પૂજા થાય, ગણપતિ દાદાની એમનો આખો પરિવાર, કેવો દિવ્ય દેવ છે। આ દેવની પૂજા સુકામે થાય છે એનો મહિમા કહો, પણ એ પહેલા આપણે ગંગાજીની આ વાત પૂરી કરી લઈ કે હરિદ્વારની અંદર જે ગંગાજી વસી રહ્યા છે નિર્મળ સ્વભાવવાળા અને પાપી એમાં ડૂબકી દે અને પુણ્યશાળી બને છે એવી માં ભગવતી ગંગાજીનું જ્યારે અવતરણ થયું આપણી આ કથાની અંદર, ત્યારે મને તમને આ ગંગા ચરિત્ર સાંભળવાથી આપણે પાવન થઈ જાય છે, ગંગા સ્નાન તુલ્ય જ આપણને ફળ મળે। અને અત્યારે જ હું તમને અહીં બેઠા બેઠા છે ને આ ગંગાજીનું સ્નાન કરાવું છું, આ તમારું અંગોળ થાય છે, હું કહેવાય અંગોળ, અંગોળ કરાવીને આ હું તમારું અંગોળ કરું છું, જ્ઞાનનો સાબુ અને ભક્તિના પાણીથી હું તમારું અંગોળ કરાવું છું। અંગોળ કર્યા પછી શું થાય, શ્રેષ્ઠ વર બની વર, વર એટલે શ્રેષ્ઠ। આ કથારૂપી
જ્ઞાન સત્ર ની અંદર તમે આ કથા સાંભળો ને તો આપણે શ્રેષ્ઠ બની શ્રેષ્ઠ. અંગોળ એટલે આપણા પાપ કર્મ જાય અને ભગવાન માં જગદંબા તરત આપણી નજીક આવે, આપણને નજીક બોલાવે. આ તો ગંગા સ્નાન છે, આ કથા સ્નાન છે. આ ભગવતીએ કરુણા કરીને એટલે ત્યાંથી ખળખળ કરતી 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 આ ચૂડાને આંગણે આવી છે. કોને? તો કે આપણને બધાને પવિત્ર કરવા માટે. આ કથા ગંગા તો છે, ડૂબકી મારી લ્યો. એ આમાં ડૂબકી મારો ને તો ભવ ભવના બંધનમાંથી મુક્ત થઈ જાય. ભગવાન વિષ્ણુના અંગૂઠામાંથી ભગવતી ગંગાનું પ્રાગટ્ય થયું એટલે ભગવતી ગંગાનું શાસ્ત્રીય એક નામ છે વિષ્ણુ પાદા સંભૂતિ. શું? વિષ્ણુ પાદા સંભૂતિ. કારણ કે ભગવાન વિષ્ણુના અંગૂઠામાંથી પ્રગટ થયા છે. પછી ઈ ગંગાજીએ બ્રહ્માજીના કમંડલમાં નિવાસ કર્યો. ભગવાન બ્રહ્માના કમંડલમાં રહ્યા એટલે નામ પડ્યું બ્રહ્મા કમંડલિની. બ્રહ્મા કમંડલિની કહેવાની. અને ત્યારબાદ શિવજીએ પોતાની જટાની ઉપર ધારણ કર્યા એટલે ગંગાજી જટાશંકરી કહેવાની. આ ભગવતીના નામ છે જટાશંકરી, વિષ્ણુપાદા સંભૂતિ અને બ્રહ્મા કમંડલિની. તમે ગંગાજીમાં સ્નાન કરવા જાઓ ને, તમે એક ડૂબકી મારો ને એટલે માં ભગવતી એવી કરુણા કરે કે તમે વિષ્ણુ બની જાઓ, તમે બ્રહ્મા બની જાઓ અને તમે શિવ બની જાઓ. ગંગામાં ડૂબકી મારી ત્યાં ત્રણ બની જવો. તમને આશ્ચર્ય થાય ને મહારાજ હાવ બેઠા બેઠા, આપણે કઈ બોલતા નથી એટલે કે નકરી વાતો જ કર્યા રાખે છે. હા હું કઉ છું, વ્યાસપીઠ ઉપરથી કોઈ દિવસ અસત્ય હું બોલતો નથી. આમ જીવનમાં ક્યારેય અસત્ય નથી બોલતો. હું એમ કઉ છું કે ગંગાજીમાં તમે ડૂબકી મારો એટલે તમે બ્રહ્મા બની જાઓ, ગંગાજીમાં તમે ડૂબકી મારો એટલે વિષ્ણુ બની જાઓ અને ગંગાજીમાં ડૂબકી મારો એટલે શિવ બની જાઓ. એનું પ્રમાણ આપું હું તમને અને એ તમારે સ્વીકારવું જ પડશે કે નહીં આ સત્ય વાત છે. ગંગાજીને કોણ કોણે ધારણ કર્યા હતા પૂતળ ઉપર? શિવજી મહારાજે કર્યા ને. હે? ક્યાં? જટામાં. હવે હરિદ્વાર તમે જાઓ, ગંગાજીના કાંઠે માં ભગવતીને પ્રણામ વંદન કરો અને પછી આમ પગ અંદર જ્યાં તમે પધરાવો ગંગાજીની અંદર એટલે તમારા પગ પાસેથી પગ ઉપરથી ને ગંગાજીનો પ્રવાહ હાલે ને, તો તમે શું થઈ ગયા? હે? વિષ્ણુપાદ સંભૂતિ નો થઈ ગયા. ગંગાજી ક્યાંથી પ્રગટ થયા છે? વિષ્ણુના પગમાંથી. હવે તમે ગંગાજીમાં પગ મૂક્યા એટલે સ્વયં વિષ્ણુ તમારા પગમાંથી ગંગાજી આવેલા છે, થઈ ગયા ને વિષ્ણુ ભગવાન. પછી એમાં ગયા પછી તમે ડૂબકી મારો એટલે ગંગાજીનો પ્રવાહ તમારે ક્યાંથી આવેલો? ઉપરથી, માથા ઉપરથી. તો જટાશંકરી થઈ ગયા કે ન થઈ ગયા? ગંગાને તમે ક્યાં ધારણ કરી? માથા ઉપર ડૂબકી મારી એટલે માથા ઉપર પાણી જાય ને, તો એ ગંગાને તમે મસ્તક ઉપર ધારણ કર્યા તો તમે જટાશંકરી ન થઈ ગયા, શિવ સ્વરૂપ નો થઈ ગયા. અને નાય ધોઈને પાછા આપણે અહીંયા આવવા માટે નીકળીને એટલે ત્યાંથી એકાદું કેન ગંગાજીનું ભર લે, બ્રહ્મા કમંડલિની થઈ ગયા ને બ્રહ્માજી. હે? ગંગાજીમાં તમે આમ પ્રવેશ કરો અને પગ મૂકો એટલે વિષ્ણુપાદા સંભૂતિ. ગંગાજીમાં ડૂબકી મારી, ગંગાજી તમારા મસ્તક ઉપરથી ગયા એટલે જટાશંકરી તમે બની ગયા. ઘરે આવોને ઓલું કેન ભરીને આવો, બ્રહ્માજી જેમ કમંડલ લઈને આવે એમ કમંડલ લઈને તમે ઘર ન થાવ. હે? બ્રહ્માજી ભલે ઈ કાષ્ટ નું વાપરતા હતા, આપણે પ્લાસ્ટિક નું. બ્રહ્મા કમંડલિની થઈ ગયા ને બ્રહ્મા વિષ્ણુ મહેશ. આવી તો ભગવતીનો મોટો મહિમા છે. અને જ્યારે જ્યારે તીર્થમાં તમે જાઓ ને ખાસ કરી ગંગાજીમાં જાઓ ને, તો ગંગા સ્નાન નો મહિમા દેવી ભાગવત ની અંદર લખ્યો છે કે ગંગાજીમાં પવિત્ર નદીઓમાં કેવી રીતે સ્નાન કરવું જોઈએ. સીધું જૈન ડૂબકો ન મરાય, કારણ કે માં ભગવતી ગંગા માં છે અને માં ના ખોળામાં બેસવું હોય તો શાંતિપૂર્વક બેસે ને. આપણી બા હોય જોડીને ડૂબકો મારજો, એક ધબો નથી પડતો, પડે ને? આ માં ભગવતી છે, સ્નાન કરવા માટે માં ધૂબકો નો ઉમરાય. ગંગાજીમાં સ્નાન કરો ને ત્યારે સાબુથી સ્નાન ન કરાય, શેમ્પુથી માથું બાથું ન ધોવાય. વાહ ભારે કડક પાણી, હાલો વાળ વાળ ધોઈ નાખી. ભગવતીના ગંગાના જલની અંદર સ્નાન કરો ત્યારે સાબુથી સ્નાન ન કરવું જોઈએ.
મા ભગવતીના સ્નાન કરી અને ઈ વસ્ત્ર પાછા ગંગાજીમાં ન ધોવા જોઈએ તો દોષ લાગે છે. બાર કાઠી આવી ઈ વસ્ત્ર તમારે નીચેવા જોઈએ. સંતો તો એમ કે છે ગંગા સ્નાન કર્યા પછી ટુવાલનો ઉપયોગ ન કરાય. જે વસ્ત્ર તમે પહેરાવો ને વસ્ત્ર પહેરીને તમારો જ્યાં ઉતારો ત્યાં સુધી એમ ન મવાય. આ ગંગા સ્નાન નો મહિમા છે. ગંગાજી પાસે જાઓ ને તો પેલા પ્રાર્થના કરાય, દીવો કરાય, ફૂલ ચોખા હોય. ત્યાં તમે હરિદ્વાર જાઓ ને નાના નાના પડિયા મળે, ફૂલ હોય, એમાં દીવો હોય, ગંગાજીને દીપ અર્પણ કરાય, દીપદાન કરાય, ભગવતીને પ્રાર્થના કરાય અને આપણા પૂર્વજોને યાદ કરાય કે હે ભાગીરથી ગંગા, આજે હું તારામાં સ્નાન કરીશ અને હું પવિત્ર થઈશ, સાથે સાથે અમારા પિત્રોનું સ્મરણ કરું છું. હે માં ભગવતી ગંગા, અમારા પિત્રોને તો મોક્ષ આપનારી બનજે. આપણા પૂર્વજોને યાદ કરીને એમાં તર્પણ કરાય, ત્રણ ત્રણ ખોબા એમના નામના મૂકવા જોઈએ. હે, તર્પણનો બહુ મહિમા છે. આપણા પૂર્વજોના ઠીક આપણા સાચા મિત્ર કોઈ હોય કે જેમના તરફથી આપણને કોઈ સારું જીવન જીવવાનો માર્ગ મળ્યો હોય એમને યાદ કરી તર્પણ કરવું જોઈએ. તર્પણનો બહુ મોટો મહિમા છે. આજે કરુણા સાથે કેવું પડે છે કે આજે શ્રાદ્ધ લુપ્ત થતા જાય છે સમાજમાંથી. શ્રાદ્ધ જે આપણે દશા એકાદશા શ્રાદ્ધ કરીએ છીએ ને લુપ્ત થતા જાય છે. સાવધાન થઈ જજો. આજે લોકો એમ કે છે બ્રાહ્મણો આ શ્રાદ્ધ કરાવે છે કારણ કે એને બે પૈસાની આવક થાય. નહીં, એ પૈસા અમારે જોતાય નથી. ભલે તમારા પૂર્વજની પાછળ તમે કઈ દાન દક્ષિણા ન આપો, અમારે ન ખપે, પણ એમની પાછળ તમને આ માનવ દેહ એને આપ્યો છે ને, એ દેહનું ઋણ ચૂકવવા માટે તમારી માં તમારા બાપની પાછળ એક સુંદર મજાનું શ્રાદ્ધ તો થવું જ જોઈએ. આજે લોકો દાડાનો વિરોધ કરે છે કે આ ખોટા ખર્ચા. ખોટા ખર્ચા તમારે બંધ કરવા હોય તો આ લગ્નના કરો. લગ્નના ઈ ખોટા ખર્ચા છે, ઈ બંધ કરો. બ્યુટી પાર્લરમાં જાઓ છો, 25-25 હજાર, 50-50 હજાર ના તમે પાર્લરના ખર્ચ કરો છો, ઈ ખર્ચ બંધ કરો. ખર્ચ જો તમને આવા શ્રાદ્ધાથી કર્મ લાગતા હોય, આવી કથા ખર્ચ લાગતી હોય, તો 31 ડિસેમ્બર ના દિવસે આ ભારત દેશની અંદર કરોડો રૂપિયાનો દારૂ પીવાય છે. આ ખર્ચા બંધ કરાવો. આ ખર્ચા બંધ કરાવો. દિવાળીએ પ્રદૂષણ ફેલાવે એવા અબજો રૂપિયાના ફટાકડા ફૂટે છે, આ બંધ કરાવો. આ ખોટો ખર્ચ કહેવાય. આનેથી સમાજ સેવા, ઘણા એમ કે કથા કરી એની કરતા સમાજ સેવા કરવી, સમાજ સેવા થવી જ જોઈએ, પણ સમાજ સેવા અનીતિના માર્ગે વપરાતા હોય ને એવા પૈસાથી સમાજ સેવા કરવી જોઈએ. અને સમાજ સેવા જ એ કથા, જે મોટો સમાજ સેવા કેમ કરવી એના જ વિચારો આપે છે આ કથા, કે સમાજમાં કેમ રહેવું જોઈએ, સમાજમાં પોતાના કુટુંબની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. સારા વિચારોનું આ ડેટા કલેક્શન છે ઈ કથા. કથામાં બેહો તમે તો તમને અહીંથી બે સારી વાતો મળે, સાચી વાતો મળે, જીવન જીવવાનો તમને પ્રતસ્થ માર્ગ મળે, પંથ મળે સારો, કે મારે જીવનમાં હું અહીં લગી આવ્યો છું, શું કામે આવ્યો. તમે કોઈ દિવસ તમને પોતાને પૂછ્યું કે હું માનવ બહેનો શું કામે બહેનો, એ આ ભૂતળ ઉપર હું આવ્યો ઝીલમો, હું હુકામ ઝીલમો, તમે પોતાને પૂછ્યું છે? ભગવાને ક્યાંક વિચારીને તો મોકલાય છે ને ક્યાંક કામે, નહીતર પછી ઓલું થાય હીરા જેવું, હીરો ઘોકે જીએ ઓને પૂછું શેઠે હું ગયો તો, એ કે એ કઈ ખબર નહોતી, તમે કેતા તન શેઠાણીને કે હીરાને ઘોકે મોકલવો તો હું જીએ. આ એવું ન થાય એના માટે તો કથા છે. આપણે અહીંયા શું કામે આવ્યા છીએ, આપણે શું કરવું જોઈએ ને, એ બધા વિચારો આ કથાઓ આપે છે. આપણા માતા પિતાએ સુંદર દેહ આપ્યો છે, આ દેહ કેટલો કિંમતી છે. પૈસાથી કદાચ તમે મૂલ લવો ને તો કદાચ તમને હું એમ કહું, હું તમને 10 લાખ રૂપિયા આપું, તમારી એક આંખ મને આપો, તમે આપશો? હે, ભગવાને દરેકને શરીરની અંદર બે કિડની આપી હોય, કેટલી? બે. એમાં એક કદાચ ખરાબ થઈ ગઈ તો બીજા ઉપર માણસ જીવી શકે. હું એમાંથી કહું કદાચ તમને હું 40 લાખ રૂપિયા આપું, તમે એક મને કિડની આપશો? નહીં આપો ને. લાખો રૂપિયા દેતા છતાં એમ કે ભાઈ આ તમારું હૃદય સારું ધબકીએ છે, મન દઈ દો, તમે દઈ દેહો. એક હાથ તમને ભગવાને બે આપ્યા છે, કદાચ એક હાથ મને દઈ દો ને તો હું મારો હાથ જોડી લઉં, લાકડાનો નો નાખો પડે, તમે આપશો? વિચાર કરો, પૈસાથી મૂલવો તો કરોડો રૂપિયાનું ટોટલ મારો ને તો તમારા શરીરની અંદર એટલા તો કિંમતી ઓર્ગનો છે, હૃદય, વાલ, કિડની, હે, આંખો, આ બધું કોણે આપ્યું?
માએ આપ્યું, પિતાએ લાલન પાલન પોષણ કર્યું તમારું. હે, એક નાનું છોકરું કેમ મોટું થાય ને એ કોક માતા પિતાને પૂછજો. કેટલા રાત્રિના ઉજાગરા થાય ને તે મોટું થાય, એમને નથી થઈ જતું. નાનપણમાં કેટલા લાડ લડાવવા પડે, ઈ માતા પિતાએ આટલો ભોગ દીધો હોય તમારને રાજી રાખવા માટે, રાત ઉજાગરા કર્યા હોય. માં ભીનામાં શું એને પોતાના બાળકને ખોરામાં શું રહે, ઈ માં પાછળ, ઈ પિતા પાછળ. કદાચ મા બાપ પાસે પૈસા ન હોય, વાર તહેવાર આવતો હોય તો છોકરા માટે નવા કપડા હોય, એમની પાછળ શ્રાદ્ધ તો કરવું જ જોઈએ. એ કદાચ મા બાપના ઋણમાંથી ક્યારે કોઈ મુક્ત થઈ શકતું નથી. કદાચ તમને આ માનવ દેહ મેળો ને એની ચામ આપણી ચામડીના જોડા પગરખા કરીને માતા પિતાને પહેરાવીને તો એના ઋણમાંથી મુક્ત નથી થવાતું. કારણ કે આ દેહ એનો જ છે, એના તરફથી તો મેળો, તો આપણે એની ઉપર શું ઉપકાર કર્યો, તો એમની પાછળ એમને ગતિ થાય એટલું તો એમની પાછળ તર્પણ વિધિ પિંડદાન વિધિ તો કરવી જોઈએ, શ્રાદ્ધાદિ કર્મ કરવું જોઈએ. અને પછી ન કરો અને પછી તમારા જીવનની અંદર જે અધોગતિ ચાલુ થાય ને પછી જે તમે બ્રાહ્મણના ઘરના ધક્કા ચાલુ કરો ને જ્યોતિષ જોવરાવવા માંડો કે હું છે, તો હવે અમને પિતૃ નડે છે. ભગવાન એ માતા પિતા સંપત્તિ પોતાના બાળક માટે કેટલી છોડીને જાય છે, તો એની પાછળ કદાચ પાંચ પૈસાનું તમે દાન પુણ્ય ન કરી શકો. એને કલ્યાણ થાય દરેક સંતાનોની ફરજ બને પોતાના માતા પિતાનું કલ્યાણ કરવું જોઈએ, પિતૃ ઋણમાંથી મુક્ત થવું જોઈએ, એ તમારી ફરજ બને. અને આજે તમે એને ખોટા ખર્ચા કહે અને આ બધાય જે આપણા અષ્ટદ્રષ્ટા ઋષિ મુનિઓ કહીને ગયા એ ખોટી વાત નથી, ગપોડા નથી. અને એ પિંડદાન મૂકો ને એમાંય વિજ્ઞાન છુપાયેલું છે. કોઈ પણ જીવાત્માને પિંડદાન આપો ને પિંડદાન એમના સુધી પહોંચે છે, એના પ્રમાણો છે. ભગવાનને નિજ મંદિરની અંદર તમે ગાયના ઘીનો દીવો કરો તો એની પાછળ વિજ્ઞાન છુપાયેલું છે. બ્રહ્મ વર્ચસા નામની પ્રયોગશાળા હરિદ્વારની અંદર શાંતિકુંજ ગાયત્રી પરિવારનું જે મંદિર રહ્યું ત્યાં જાજો, તમને એક પ્રયોગશાળા દેખાશે. એક વખત ગાયત્રી પરિવાર દ્વારા અશ્વમેઘ યજ્ઞનું દિવ્ય આયોજન ભારતની ભૂમિ ઉપર કરવામાં આવ્યું હતું, જેની અંદર અસંખ્ય લાખો ડબ્બા ઘીના હોમવાના હતા, ત્યારે આ ઈ વખતની ગદ્દાર સરકાર આ યજ્ઞનો વિરોધ કર્યો હતો કે આટલું બધું ઘી હોમી દો છો, એની કરતા ગરીબના બાળકોને આ ઘી આપો તો આપવું જ જોઈએ, ના નથી. પણ ધર્મને છોડી અને સેવા એ યોગ્ય નથી. આપણા પૂર્વજો કહી ગયા એ ધર્મની સાથે સાથે સેવા વણેલી હોવી જોઈએ, સેવા થાવી જોઈએ, સેવાનો મારો કોઈ વિરોધ નથી. પણ એ વખતે ભારત સરકારે આ યજ્ઞ ના પાડી કરવાની અને આ બ્રહ્મ વર્ચસ્વ નામની પ્રયોગશાળાની અંદર રામ શર્મા આચાર્ય એક પ્રયોગ કર્યો, એક ચમચી ગાયનું ઘી નો દીવો અથવા હોમ કરવાથી એમાંથી નીકળતો ધુવાળો, એમાંથી નીકળતી વળાર, એક વ્યક્તિ 24 કલાક સુધી ઓક્સિજન લઈ શકે ને એટલો વાયુમંડળની અંદર ઓક્સિજન આ એક ચમચી ગાયના ઘીમાંથી પ્રગટ થાય છે, એટલી તાકાત ગાયના ઘીની છે. એ ઘી એમને હોમી દેવાનું નથી, કઈ ખાઓ, એમની પાછળ આપણને ફાયદો ને ઓક્સિજન કેટલો ઉપયોગી છે એ કોરોના કાળની અંદર બીજી લહેરમાં મને તમને ખબર છે, ખબર છે ને. ઓક્સિજન મળતા નહોતા બાટલા, કેટલા બાટલા પી ગયા એ ખરેખર તો એ ઓલા ઇન્ડસ્ટ્રીયલ બાટલા પી ગયા તો એ નહોતા મળતા. હે, જેટલા લોકોને ગેસના બાટલા ઓક્સિજનના ન મળ્યા એમને કેટલાય મૃત્યુ પામ્યા છે આપણા સ્વજનો, ત્યારે ખબર પડે ઓક્સિજન જીવન માટે કેટલો જરૂરી છે. અને આ ઓક્સિજન વાયુની અંદર યજ્ઞ કરવાથી પ્રગટ થાય છે. એક ચમચી ગાયના ઘીની અંદર 24 કલાક એક માણસ ઉપયોગ કરી શકે ને એટલો ઓક્સિજન બને છે, એટલો વાયુ શુદ્ધ થાય છે, એટલે યજ્ઞની તાકાત છે. એટલા માટે યજ્ઞ થવા જોઈએ. આપણા ઘરની અંદર તુલસી ક્યારો છે, ભલે એ સમયે આપણા અષ્ટદ્રષ્ટા ઋષિ મુનિઓ હતા,
એ વખતે કોઈ વિજ્ઞાનને માનતું નહોતું, એટલે આપણા ઋષિ મુનિઓએ આ વાતને વિજ્ઞાનની વાતને ધર્મની સાથે જોડી દીધી, જેથી કરી સમાજની અંદર ધર્મના નામે તો ચાલતી થાય, મૂળમાં વિજ્ઞાન છે. તમારા ઘરના આંગણાની અંદર તુલસીનો ક્યારો રોપવો, ત્યાં દીવાબત્તી કરવી, કોઈ અંધશ્રદ્ધા નથી. હા, તુલસી એન્ટીબાયોટિક છે, શરદી ખાંસી ઉધરસ એની અંદર તુલસીના પાનનું સેવનનો મહિમા લખ્યો છે. અંત સમયે જ્યારે મૃત્યુ પામો ને ત્યારે એના મુખમાં તુલસી દાન કરવામાં આવે છે. એ ખબર છે શું કામે? કારણ કે મરેલા માણસના અંગમાંથી શરીરમાંથી જીવ જંતુ બહાર નીકળે ને એના પરિવારને એનો ચેપ ન લાગે ને, એટલા માટે તુલસી એના મોઢામાં નાખવામાં આવે છે. એ દવા છે, દવા. આ વિજ્ઞાન તુલસીનું વૃક્ષ અને પીપળો એવા બે વનસ્પતિ છે, તમને 24 કલાક સુધી માત્ર ઓક્સિજન જ આપે, બાકીના ઝાડવાઓ 12 કલાક ઓક્સિજન આપે અને 12 કલાક સુધી કાર્બન ડાયોક્સાઇડ છોડતા હોય છે. પણ પીપળો અને તુલસીનો છોડ તમને 24 કલાક સુધી ઓક્સિજન આપે ને, એટલા માટે આપણા આંગણાની અંદર 24 કલાક ઓક્સિજનનો પ્રવાહ ચાલુ રહે એટલા માટે આપણે તુલસીના ક્યારાની પૂજા કરીએ છીએ, ગાયની પૂજા કરીએ છીએ. ગાયની પૂજા થવી જોઈએ. ગાય કેટલી ઉપયોગી છે, ગાય માં, ગાયનું ઘી કેટલું પવિત્ર, ગાયનું દૂધ કેટલું પવિત્ર, ગાયનું દહીં કેટલું પવિત્ર. દેવતાઓ ગાયની પણ સેવા કરે છે, ગાયને પણ દેવતાઓ પણ માં માને છે. કૃષ્ણ પરમાત્મા વ્રજની અંદર ગાયોની સેવા કરતા હતા. ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી જ્યારે રામાવતારની અંદર ગાયની સેવા ન થાય, માતા પિતાની સેવા ન થઈ ને, એટલે એને મનમાં રંજ રહી ગયો તો કે મારે ગાયની સેવા રહી ગઈ અને એ જ મારો રામ. કાલાંતરે વ્રજની અંદર કૃષ્ણ તરીકે પ્રગટો, માત્ર એમને સાધુ સંતો બ્રાહ્મણો અને માત્ર ગાયોની જ સેવા કરી, માતા પિતાની સેવા કરી, સ્વજનોની સેવા કરવા માટે મારો નાથ એનું ધામ છોડી અને નીચે પધારે છે. ઈ ગાય એટલા માટે કેટલી પવિત્ર છે. જ્યારે આપણા ભારતની અંદર બ્રિટિશ શાસન હતું ત્યારે કલકત્તાની અંદર એ કોઠી ઉપર એક ભારતનો 70 વર્ષની ઉંમરનો એક ભાઈ, જો હું ભાઈ કહું છું, 70 વર્ષની ઉંમરનો એક ભાઈ 5 મણની વજનવાળી ઘઉંની બોરી ખંભા ઉપર ચડાવી આ બ્રિટિશરની ઓફિસ 3 માળની હતી, ઠાક 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 પગથિયા ચડી ગયો અને 5 મણની બોરી આ બ્રિટિશ સરકારની સામે એને મૂકી, અધિકારીની સામે આવડી આ બોરી છે મારી જમા લઈ ગયો. પણ 60-70 વર્ષની આમની ઉંમર, 3 માળ, 5 મણનો વજન ઉપાડીને ઉપર લઈ આવ્યો, પણ એમના મોઢાની એક રેખા નહોતી ફેરી કે નહોતો શ્વાસ ચડેલો. આ બ્રિટિશ અધિકારીએ પૂછ્યું, ઓહો કેટલા વર્ષ થયા? તો કે 60 વર્ષ. 60 વર્ષ આ 3 માળ ચડી ગયા અને એમાંય 5 મણ વજન લઈને? તો કે હા. તમે ખોરાકમાં શું લ્યો છો? તો કે ગાયનું દૂધ ખાઉં છું, ગાયનું ઘી, ગાયનું દહીં ખાઉં છું. બ્રિટિશ સરકારે, બ્રિટિશ અધિકારીઓ વિચાર્યું, ભારતની ઉપર જો શાસન કરવું હશે ને તો આ ભારતના કોઈ પણ વ્યક્તિને આપણે હરાવી નહીં શકીએ. કદાચ આનું ગાયનું ઘી, ગાયનું દૂધ ને ગાયનું દહીં જો બંધ કરાવી દેવામાં આવે તો આ પ્રજા ખોખલી થતા વાર નહીં લાગે અને ભારતની ઉપર આપણે આસાનીથી શાસન કરશું. એ જ સમયે આ બ્રિટિશ સરકાર, અંગ્રેજોએ ભારતની અંદર ગૌ કતલખાનાઓ ચાલુ કરાવ્યા, ગાયોને મારવાનું ચાલુ કરી. સાચું ધન આપણું ગાય, ઈ ધન હતું. અને સાંજે આવતું હોય આપણે શું કહીએ છીએ? ધન આવ્યું ગાયનું, એમ કે ધન. એ અપભ્રંશ શબ્દ છે, સાચો શબ્દ છે ગૌ ધન. ઈ જ ધન હતું આપણું. પેલા સિક્કા, અત્યારે જે સિક્કા નોટો જેને આપણે ધન સમજીએ છીએ, પેલાના સમયની અંદર એ ધન નહોતું. ગાયો જેટલી જેમની પાસે જાજી એ ધનવાન ગણાતા હતા. 9,99,999 જેનું નંદ બાબા પાસે હતી, સૌથી મોટા ધનવાન વ્યક્તિ હતા. સૌથી જાજી ગાયો હતી એટલે એ ધનવાન હતા. ગાયનો એટલો મહિમા છે, ગાયના દૂધનો એટલો મહિમા છે. અને જ્યારે જ્યારે ભગવાનને આ ભૂતળ ઉપર આવવાનું થયું ને, તો એ માત્ર ને ભગવાને સાધુ બ્રાહ્મણો અને ગાયો માટે પ્રભુ પધાર્યા છે. બધું છોડી, પોતાના નિજ ધામ છોડી છોડીને ભગવાન અહીં આવ્યા છે.
કોના માટે? તો કે ગાયોની સેવા કરવા માટે. આ બધામાં વિજ્ઞાન છે. અને ગાયને સુકામે પૂજવી જોઈએ, ગાયને સુકામે માતા કેવી જોઈએ, ધર્મની દ્રષ્ટિએ ને વિજ્ઞાનની દ્રષ્ટિએ હું તમને સમજાવું. ગાય જ એક એવી છે કે જેમના સિંગ આમ વાકા હોય, સૂર્યના કિરણો પડે તો એનામાં એવી શક્તિ હોય, સીધે સીધા સૂર્યના કિરણો ગાય પોતાના સિંગ ઉપર ધરે અને સિંગ દ્વારાથી એ કિરણો ગાયની જે દૂધની નળીઓ વેનો છે ને, વેનની અંદર પ્રવેશ કરે, જેને સૂર્ય નાડી કહેવાય, અને એની અંદર એ કિરણો પ્રવેશ કરે અને વારંવાર આમથી આમ પરિવર્તિત થાય, એટલે ગાયનું દૂધ જે સફેદ હોય એ પીળાશ પડતું થઈ જાય. આપણને ખબર ને ગાયનું દૂધ પીળાશ પડતું હોય. હે, આ પીળાશ પડતા દ્રવ્યને શું કહેવાય ખબર છે? વિજ્ઞાનની ભાષામાં એને કેરોટીન કહેવામાં આવે છે, કેરોટીન. અને કેરોટીન દૂધનું એક એવું તત્વ છે, અસાધ્ય રોગ કેન્સર જેવા રોગો થયા હોય ને તો આ કેરોટીન એટલે કે ગાયનું દૂધ સેવન કરવામાં આવે, ગૌમૂત્ર સેવન કરવામાં આવે, પંચગવ્ય સેવન કરવામાં આવે તો અસાધ્ય રોગ એવા કેન્સર જેવા પણ નાબૂદ થઈ જાય, એના પણ દાખલા છે. એટલા માટે આપણે ગાયને માં કહીએ છીએ. કેટલું ઉપયોગી, મૃત્યુ સમયે એ ગોબરનું લેપન કરી ગાયનું છાણ, ઈ એન્ટીબાયોટિક છે. ગૌમૂત્ર ઈ એન્ટીબાયોટિક છે. આ જંતુ મારવા માટેના છે બધા પ્રયોગો. આજે જોવો આ ખેતી આપણી આધુનિક થઈ ને, હવે પાછો નવો નિયમ આવ્યો કે કોઈએ ઝેરી દવા વાડીની અંદર છાંટવી નહીં, ગૌમૂત્ર ગોબરનો આનો પ્રયોગ કરવો, લીંબોળીનું આનો બધાની એવી દવા બનાવીને છાંટવી. ખબર છે અસાધ્ય રોગો થાય છે બીજી દવાઓથી. ત્યારે ગાયને અમથા આપણે માતા નથી કહેતા, ગાયને અમથી અમથા આપણે પૂજતા નથી. ગાય આપણને કેટલું આપે છે, ગાયને એટલે આપણે માં કહીએ છીએ, એટલે તુલસીની પૂજા કરીએ છીએ. 24 કલાક આપણને ઓક્સિજન આપે છે. આપણા ઘરના આંગણે જ્યારે કોઈ પ્રસંગ હોય, નાસો પાલવના તોરણ બાંધવામાં આવ્યા હોય, કોઈ વિચાર કર્યો આસો પાલવના તોરણની જગ્યાએ કદાચ તમે લીમડાનું તોરણ બાંધો તો આસો પાલવનું તોરણ સુકામે. આસો પાલવ વૃક્ષ એક કેવું છે, અને કાયપા પછી 8 કલાક સુધી પાનમાંથી ડાળીઓમાંથી ઓક્સિજન આપે છે. આપણા ઘરે પ્રસંગ હોય, અસંખ્ય લોકો મહેમાનો ભેગા થયા હોય, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે, ઓક્સિજન ઘટે, એટલે ઓક્સિજન ઘટે નહીં એટલા માટે આસોપાલવના તોરણ બાંધવામાં આવે છે. આ બધું વિજ્ઞાન છે. અને આજે સમાજને એમ લાગે છે કે આ બધું ધર્મ છે. નહીં, તમે ભૂલી રહ્યા છો, ધર્મ નથી, આ વિજ્ઞાન છે. જો આપણા ઋષિ મુનિઓએ બતાવેલા માર્ગને તમે ચૂકશો તો આવા અસાધ્ય રોગો કોરોના જેવા ક્યારે આપણી ઉપર આક્રમણ કરશે ને ખબર નહીં પડે. ગાયની સેવા કરી હશે, ગાયનું દૂધ ખાધું હશે, ગાયનું ઘી ખાધું હશે, કોરોના આટો મારીને વયો ગયો હશે, કાંઈ અસર ન થાય, એના ફેફસાને કોઈ ઇન્ફેક્શન ન થાય, તાકાત છે ગાયના દૂધની અંદર. એટલે ગાયને આપણે માં કહીએ છીએ. પ્રભુ શ્રી કૃષ્ણ એટલે તો ગાયની સેવા કરવા માટે આવ્યા હતા વ્રજની અંદર. એવી ગાય માતાનો મહિમા. રામ કૃષ્ણ કી પ્યારી ગૈયા, સારે જગ કી હે માતા. રામ કૃષ્ણ કી પ્યારી ગૈયા, સારે જગ કી હે માતા. ધર્મ અર્થ અરુ મોક્ષ કામ કી દાતા, ભાગ્ય વિધાતા હે રામ કૃષ્ણ કી પ્યારી ગૈયા. સારે જગ માતા હે, સારે જગ કી માતા હે, ઓર સબકી ભાગ્ય વિધાતા હે રામ કૃષ્ણ કી પ્યારી ગૈયા. સારે જગ કી હે માતા, ગાવ ગોકુલ બરસાના, ગૌસે શોભા પાતા હે. નંદ ગાવ ગોકુલ બરસાના, ગૌસે શોભા પાતા હે. ભારત કી શોભા ગાયો સે,
गौ भारत माता हे राम कृष्ण की प्यारी गैया सारे सब की हे माता इतला माटे सारे जगत नी माता छे राम कृष्ण नी गाय माँ एटले सुकामे गाय नो महिमा छे के रोम रोम मा एना देवताओ छे दही दूध घृत એટલે કે ઘી માખણ આ બધાયનું પોષણ કરનારું છે એટલા માટે ગાય માતા છે ભગવાન એટલે તો સેવા કરી છે ગાયની માં ભગવતીનો આટલો ગૌનો મહિમા છે જ્યારે ઇન્દ્રએ ભગવાન ગિરિરાજજીના યજ્ઞનો જ્યારે વિરોધ કર્યો અને ભગવાનની ઉપર મુશળધાર વર્ષા કરી સામર્તક નામના મેઘો આવ્યા અને ભગવાનની સામે એમનું કાંઈ ચાલ્યું નહીં ત્યાર પછી ઇન્દ્રનો ગર્વ ઉતરો ઇન્દ્ર ભગવાનની માફી માંગવા માટે આવે છે ત્યારે ઇન્દ્રને ડર લાગે કદાચ શ્રી કૃષ્ણ મને શ્રાપ આપી દેશે તો એ સુરભી નામની ગાયને સાથે લઈ આવ્યા સુકામે કે શ્રી કૃષ્ણ પરમાત્મા ગાયને જોવે ને ત્યાં રાજી થઈ જતા હતા મને શ્રાપ નહીં દે સુરભી માને આગળ કર્યા માં તમે આગળ રહેજો પ્રભુ મને શ્રાપ ન દે ઈ ગાય राम कृष्ण की प्यारी गैया सारे जग की है माता राम कृष्ण की प्यारी गैया सारे जग की है माता धर्म अर्थ अरु मोक्ष काम की दाता भाग्य विधाता है दाता भाग्य विधाता है दाता भाग्य विधाता है बोली सी गौ माता की आ गाय नो महिमा छे आ सेवा नो महिमा छे એટલે તો આપણે ગાયની પૂજા કરીએ છીએ બેનો ગાયને ચાંદલો કરે ગાયની પરિક્રમા કરે ગાયની પરિક્રમા કરવાથી કદાચ સંતાન વિહોણા હો ને તો માં ભગવતી ગાય તમારી ઉપર કરુણા કરે ને તો તમારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય નંદ બાબાને ત્યાં વ્રજની અંદર દરરોજ ગાયોની સેવા થતી હતી ગાયોને પોતાના હાથે કાંઈને કાંઈ ખવડાવવામાં આવતું હતું કદાચ ગાયને તમારા હાથથી રોટલી આપો ને કદાચ ગાયની જીભ તમારા આ હથેળીને સ્પર્શ કરી જાય ને આમ લપેટો લાગી જાય ને કદાચ તમારા પ્રારંભની અંદર આ હથેળીની અંદર અશુભ કર્મ લાગી જાય તો ગાયની જીભ અડવાથી નહીં શુભ કર્મમાં પરિવૃત્ત થઈ જાય છે એટલે તો ગાયને આપણે માં કહીએ છીએ માં ઈ ગાય માં છે એ ગંગાજી છે આ બધી ગાયો જેટલી ભૂતળ ઉપર દેખાય છે ને એ બધી સુરભી માતાનો વંશવેલો છે વંશવેલો એની જાળવણી આપણે કરવી જોઈએ આપણા ઘરમાં જો શક્ય હોય આપણે ભગવાને સંપત્તિ આપી હોય મોટું ઘર આપ્યું હોય તો ઘરના આંગણે એકાધિક ગાય જરૂરી છે ગાયના દૂધની અંદર એવી તાકાત છે કદાચ મંદબુદ્ધિના બાળકને નાનપણથી ગાયનું દૂધ જો પીવરાવવામાં આવે તો એ બાળક જ્યારે યુવાન 18 વર્ષનો બને ને તો એની તીક્ષ્ણ બુદ્ધિ થઈ જાય છે એટલા ગાયના દૂધના ગુણ રહેલા છે ગાંડાને પણ ડાયો બનાવી દે અસાધ્ય રોગની અંદર પણ ઉપયોગી છે એટલે તો ગાયને આપણે માં કહી છે એ અંધશ્રદ્ધા નથી આપણા ઋષિ મુનિઓ આ જ્ઞાન આપીને ગયા છે વિજ્ઞાન જ્ઞાનની સાથે વિજ્ઞાનનો સમન્વય એટલે ધર્મ છે ધર્મનો કોઈ પણ સિદ્ધાંત તમે જોઈ લ્યો એમની સાથે વિજ્ઞાન સંકળાયેલું છે ને છે અને છે જ આજનું વિજ્ઞાન તો કાંઈ નથી આપણા ઋષિ મુનિઓ કેટલા અષ્ટદ્રષ્ટા હતા કેટલું એ વિજ્ઞાન જાણતા હતા કે એક ડાબડાની હળી લઈને કદાચ કોઈની ઉપર મંત્ર પ્રયોગ કરીને ફેંકતા તો આ ધડથી માથું મસ્તક અલગ થઈ જતું હતું મંત્ર પ્રયોગ કરતા અને આમ કરીને આમ જે અનુસંધાન કરતા હતા વાયુ બાણ પ્રગટ થતું આમ કરીને આમ બાણનું અનુસંધાન કરતા બ્રહ્માસ્ત્ર પ્રગટ થતું હતું એ ક્યાંથી થતા હતા મંત્ર દ્વારા મનમાંથી એ હું કઈ ભાથામાં કે કોઈ જગ્યાએ સુટકેસમાં રાખીને આવતા હતા કે બ્રહ્માસ્ત્ર છોડું જાવલા સુટકેસમાં પડ્યું લઈ આવી નહીં મંત્ર દ્વારા મંત્રમાં એવી તાકાત હતી કારણ કે એ તો વિજ્ઞાન હતું અરે એવા મંત્રો ભણાતા હતા
શિવનું અને જ્યારે કૃષ્ણનું યુદ્ધ થયું ત્યારે બાણસુર વખતે ત્યારે ભગવાન શિવજીએ જ્વર છોડ્યો હતો. શું જ્વર? કે બધા યાદવોને તાવ આવી ગયો, ઠંડી લાગવા માંડી, એ પ્રકારનો જ્વર. એટલે કે વાયરસ, આજનો કેમ વાયરલ ઇન્ફેક્શન હોય આપણને, શરદી ઉધરસ સળીખમ થઈ જાય ને તાવ, એ પ્રકારનો વાયરસ મંત્ર દ્વારા છોડવામાં આવતો હતો. આજે બોમ્બ ફેંકીને છોડવામાં આવે છે. આજનું વિજ્ઞાન ઉત્તમ કે ઓલું વિજ્ઞાન ઉત્તમ? આજે કેટલા દોયડા બાંધો તે દૂરનો માણસ આપણી સુધી દેખાય. આપણા ઋષિ મુનિઓ ખાલી આમ આખું વીતતા ને, ત્યાં દૂરનો માણસના દૂરદર્શન થતા હતા. અણીમાં લઘીમાં આ બધી સિદ્ધિઓ હતી, નાનું થવું મોટું થવું. હનુમાનજી પાસે હતી ને, લંકામાં ગયા, મચ્છર જેવું રૂપ લઈ લીધું. મચ્છર ન જ બનાવો, મચ્છર જેવડું ઘડી થયું. ભૂદરાકાર શરીરા જોયું તો આમ વિશાળ પહાડ જેવા હનુમાનજી મહારાજ થઈ ગયા. નાના થઈ ગયા, મોટા થઈ ગયા. અણીમાં લઘીમાં આ બધી સિદ્ધિઓ છે. પરકાય પ્રવેશ બીજાની કાયાની અંદર, આ શંકરાચાર્ય આદિ ઋષિ મુનિઓ બીજાની કાયામાં પ્રવેશ કરી શકતા હતા. પરકાય પ્રવેશ એ અત્યારનું સાયન્સ કાય નથી, મારા ઋષિ મુનિઓનું સાયન્સ એવું હતું. આજરે આજનું વિજ્ઞાન તો એવો દાવો કરે છે કે અમે ટ્રાન્સપ્લાન્ટ સફળ કરી રહ્યા છીએ. આજનું ટ્રાન્સપ્લાન્ટ સફળ છે જ. સાચું ટ્રાન્સપ્લાન્ટ તમારે જોવું હોય ને તો મારા શિવજીએ જે દક્ષ રાજાનું મસ્તક કપાણું અને બોકડાનું મસ્તક લઈ આવી અને દક્ષ રાજા ઉપર મૂક્યું અને બોકડાનું મસ્તક જોડી દીધું ને, એને ટ્રાન્સપ્લાન્ટ કહેવાય. એ સાચું ટ્રાન્સપ્લાન્ટ છે, એ વિજ્ઞાન છે. નહીં તો બીજા બીજા પશુનું અંગ લઈને અને માણસમાં ફિટ કર્યું ને શિવજી મહારાજ, એ તો મોટા વૈજ્ઞાનિક નહીં. શિવજી મહારાજ સૌથી મોટામાં મોટા સાયન્ટિસ્ટ છે. એમને કેટલા શસ્ત્રો, એમને શસ્ત્રગારની અંદર આપણે અબ્દુલ કલામજી મિસાઇલ મેન તરીકે ઓળખીને, કારણ કે એને મિસાઇલ બનાવી હતી. તો મારા શિવજી કેટલા સાયન્ટિસ્ટ છે જુઓ. પિનાક નામનું ધનુષ્ય કોણે બનાવ્યું હતું? શિવજી કોને આપ્યું? પરશુરામજીને. પરશુરામજીએ જ્યારે જનક રાજાની નગરીમાં ગયા ને સીતાજી એ રમવા માંડ્યા, તો ધનુષ્ય એને દઈ દીધું. ત્યાર પછી ખડગહાસ, ચંદ્ર ખડગહાસ નામનું જે ખડગ હતું એ કોને બનાવ્યું હતું? તો કે શિવજીએ. કોને આપ્યું? તો કે રાવણને. હે, આ પ્રભુ કેટલો દયાળુ છે. નવા નવા શસ્ત્રો ડેવલપ કોઈ કરે ને તો એ શિવજી મહારાજ છે. શિવજી મહારાજ મોટા વૈજ્ઞાનિક છે. જે દેવ એની ઉપાસના કરે ને એને દઈ દે. સુદર્શન ચક્ર કોનું છે ખબર છે? વિષ્ણુ ભગવાનનું નથી હો. સુદર્શન ચક્ર ડેવલપ કર્યું હોય ને તો શિવજી મહારાજ છે. શિવજીની ફેક્ટરીમાં બન્યું છે. અને પછી વિષ્ણુએ ઉપાસના કરી, કમળ નેત્ર ચડાવ્યા, ભગવાન શિવજી એની ઉપર પ્રસન્ન થઈ ગયા. વિષ્ણુ ભગવાનને કે હાલે સુદર્શન દીધું, જા જે સુદર્શન રાખે છે. સુદર્શન કેટલું કામ કરે, આમ મનોગતિથી હાલે, કેટલા ગળાબડા કાપી નાખે ને એવું, કેટલું પ્રભાવશાળી. એ સુદર્શન મૂળમાં શિવજીનું. શિવજી કરુણા અને કૃપા કરીને દેવતાઓને શસ્ત્ર આપે છે. આ શસ્ત્ર બધા જાગતા હોય, જીવિત હોય, મૃત અવસ્થામાં ન હોય. ભગવાનનો જભો પહેરેલો હોય, ભગવાનને ધારણ કરેલી માળા હોય, એ જીવિત હોય. મારો ને તમારો જભો નિર્જીવ હોય પણ ભગવાનનો જભો એ વાતું કરે. ભગવાનની મુદ્રિકા સહિદાની નામની, લંકામાં સીતાજી યારે વાત કરતી હતી, આપણને બધાને ખબર ને રામાયણમાં. ભગવાનનું એક એક પહેરેલું પુષ્પમાળાનું પુષ્પ હોય, ભગવાનને પહેરેલી કંઠની અંદર માળા હોય, ભગવાનને ધારણ કરેલા આયુધો હોય, ભગવાનને ધારણ કરેલું ચક્ર હોય, આ બધા જીવિત હોય, ભગવાનના ભક્તો છે. ભગવાન જ્યારે એમ કહેવાય કે હિરણાક્ષ ને હિરણ્યકશ્યપની સાથે જ્યારે યુદ્ધ કરતા હતા ને, તે હિરણાક્ષના જ્યારે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો ત્યારે ભગવાન એમની સાથે યુદ્ધ કરતા હતા, તો ભગવાને પેલી કૌમુદી નામની ગદા ફેંકી હિરણાક્ષ ઉપર. તો આ ગદા હિરણાક્ષને પરિક્રમા કરીને વિષ્ણુ ભગવાન પે પાછી વહી ગઈ. આ દૈત્યને આઈડી નહીં. ભગવાન વિષ્ણુ વિચારમાં પડી ગયા કે આ મારી કૌમોદી ગદાનો પાવર વયો ગયો, એક્સપાયર થઈ ગઈ, શું થયું? ભગવાન કે કાંઈ વાંધો નહીં, સુદર્શનને આમ યાદ કર્યું, સુદર્શન ફેંક. તો ઈ આ દૈત્ય હિરણાક્ષને પરિક્રમા કરીને સુદર્શન પાછું આવ્યું. ભગવાન કે આ કમાલ છે, મારા એક અસ્ત્ર શસ્ત્ર આની ઉપર હાલતા નથી ને, એમાં હાલતા તો નથી, પાછા પરિક્રમા કરે છે, ઉભા રહે છે, એકબીજા વાતું કરે છે. હિરણાક્ષ ને હિરણ્યકશ્યપ કોણ હતા? ભગવાનના પાર્ષદો જય અને વિજય જ હતા ને, શ્રાપ મળ્યો હતો. હે, તો જય ને વિજય તો ભગવાનના પાર્ષદ હતા, તો ભગવાનના આયુધ છે, એકબીજા સ્થાપત કહેવાય ને, સાથે રહેનારા. ભગવાનનું આયુધ વાતો કરે, સુદર્શન વાતો કરે, પૂછે લે
જય વિજય તમે અહીંયા. અરે ભાઈ કેટલા ટાઈમે મળ્યા એમ સુદર્શન વાતો ચીતું કરીને પછી ભગવાન પાવ્યો છે. સ્ટાફ સ્ટાફમાં કઈ ડખો ન હોય. આ એકબીજા એટલે કહેવાનો મારો સૂર એ છે કે ભગવાનની કોઈ પણ વસ્તુ હોય ને એ નિર્જીવ ન હોય, એ સજીવ હોય. જેમ સહિદાની મુદ્રિકા માં સીતાની સાથે વાતો કરતી હતી, ભગવાન કોઈ પણ વસ્તુ ધારણ કરે ને બધું સજીવ ન હોય. ભગવાન જેનો સ્પર્શ કરે ને કે અહલ્યા જેવી પથ્થર જેવી સ્ત્રીને જો ભગવાનની ચરણ કમલની કદાચ રજ ડિઝાઇન જોઈ નારી થઈ જતી હોય તો ભગવાનના આયુથો ન હોય. ઈ આ કથા છે, ઈ આ કથા, આ વિજ્ઞાન, ઈ બધી આ કથાના માધ્યમથી માં ભગવતીના માધ્યમથી આપ સુધી મળે છે. આ કથાનો પ્રભાવ છે, આ ગાયની સેવાનો પ્રભાવ છે. આવું દિવ્ય આપણે ગંગાજીનું જ્યારે અવતરણ થયું અને દિવ્ય કથા, ગાયનો મહિમા, ગાય કેટલી બધી પવિત્ર છે, ગાયની પૂજા સુકામ્ય કરવી જોઈએ. અને ધર્મનો લોપ ક્યારેય હંમેશા આપણા જીવનમાં હોવો ન જોઈએ. ધર્મને સન્માન કરો, ધર્મની રક્ષા કરો. ધર્મની તમે રક્ષા કરશો તો રક્ષા એ ધર્મ તમારી રક્ષા કરશે. આજે આ કલયુગની અંદર ધર્મ નાશવંત થતો જાય છે. એક પગ ઉપર થઈ ગયા, ચાર પગ ઉપર ઉભો ને એક પગ ઉપર થઈ ગયા, ને એક જ પગ શેનું વેચ્યું? સત્યનું, દાનનું. આપણા જીવનમાં સત્ય અને દાન આ બે સૂત્રો હશે ને એના ઉપર તો આ ધર્મ ટકી રહ્યો છે. તો ધર્મનું રક્ષણ કરવું જોઈએ. ધર્મનું રક્ષણ કરો ને એ નરી આંખે તમને એમના ફાયદા નહીં દેખાય, પણ તમારી ઉપર ધર્મ કેટલી અનુકંપા કરે છે, કેટલી કૃપા કરે છે. દેવની સેવા પૂજા આવી કથા સાંભળશો, તમારું કલ્યાણ કેટલું થાય છે એ નરી આંખે નહીં દેખાય. ક્યારેક હાઈવે ઉપર જતા હોય અને તમારી કારનો મોટો બધો અકસ્માત થાય ને તમારી મોટર જેમ કાગળનો ડૂચો વળી જાય એમાં આખું પડીકું વળી જતી હોય તમારી મોટર ને એમાંથી તમે જીવતા હાચા નરવા એક ખરોચ નો આવ્યો અને બહાર નીકળો ને માનવું આવા સત્કર્મ થયા હોય, માં ભગવતી ઉપર શ્રદ્ધા હોય, પૂજા કરી હોય, કોકને પાંચ આંગળીએ દાન કર્યા હોય ને તો આડું આવે છે. ધર્મ ને દૂષર સત્ય મન દોષ્ર સત્ય સમાના ધર્મ મન દોષ્ર સત્ય સમાના ધર્મ મન દોષ્ર સત્ય સમાના આગમ નિગમ પુરાણી બખાના મંગલ ભવન અમંગલ હારી મંગલ ભવન અમંગલ હારી મંગલ ભવન અમંગલ અજીર બિહારી પ્રભુ સુદશરથ અજીર બિહારી શ્રી મા જય મા જય જય મા શ્રી મા જય મા જય જય મા ધર્મની રક્ષા એટલા માટે છે. આ માં જગદંબાના ચરિત્રો આપણને ધર્મની જ્ઞાત કરાવે છે, ભાન કરાવે છે. એટલા માટે તો આ ભગવતીની કથાઓ છે. ભગવતી ઉપર શ્રદ્ધા હોય, ભગવતીને માનો, એના પ્રત્યે જપ પૂજા પાઠ કરો, તમારું ધર્મ આપોઆપ, ભક્તિ આપોઆપ તમારા હૃદયની અંદર પ્રગટ થશે. અત્ર તત્ર સર્વત્ર ધર્મ તમારી રક્ષા કરશે, ભક્તિ તમારી રક્ષા કરશે. દાન કરેલું, પુણ્ય કરેલું, સત્કર્મ કરેલું તમારું રક્ષા કવચ પ્રોટેક્શન થઈને ઊભું રહેશે. એટલા માટે ઋષિમુનિઓ કહીને ગયા છે, ફાલતુ ખર્ચા નથી, એનાથી આપણને કેટલો ફાયદો છે. 1000 રૂપિયાનો ખર્ચ કરી ધર્મ પાછળ એમની સામે આપણને 1,00,000 રૂપિયાનો ફાયદો થાય છે. એટલા માટે તો ધર્મ થાય છે.
કેટલાય કિનારા જતા રહ્યા છતાં સત્કર્મ ચાલુ ને અવિરત ચાલુ જ છે. આજે 5000 વર્ષથી તમારા ઋષિ મુનિઓ ગાતા આવ્યા હતા, ગાતા રહેશે અને ગાતા રહેવાના છે. આવા અસુરો કેટલે આવીને જતા રહેશે પણ ધર્મને કોઈ આંચ નહીં આવે. જ્યાં સુધી આવી માં ભગવતી મહાકાલી બેઠી હશે ત્યાં સુધી આ ધર્મને ક્યારેય આંચ નહીં આવે. માં ભગવતી ખાલી આમ નેત્ર એક ફેરવશે ને ફાર ફાર તાતા અસુરો ઉભી પૂછડીએ બસ. માં જગદંબા થોડુંક અવળું જ હોય છે, કાંઈ વાંધો નહીં, મારો બાળક છે ને ભલે નિંદા કરતો, પણ જ્યારે એક નિંદાની સીમા એ પાર કરશે ને જ્યારે માં ભગવતી જ્યારે કોપાયમાન થઈને ત્યારે એના જીવનમાં દેખાશે કે સત્ય શું છે, માં જગદંબા શું છે, કથા શું છે, સત્સંગ શું છે, આ ધર્મ શું છે, ત્યારે એને ભાન થાય. એ રાતે અંધારામાં જાતા હોય, હાવ અવરું જગ્યા હોય અને બાવળમાં એકાદી પ્લાસ્ટિકની કોથળી ખખડે ને ત્યાં અહીંયા લહલહકો નીકળી જાય, હોય પણ તરત કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, હે ઓટોમેટિક હનુમાન ચાલીસા આવી જાય ને, હે હનુમાન દાદા, ખાલી અવાજ હેંબળો. એની કરતા પહેલેથી ધર્મને જીવનમાં રાખવાનો, કોઈ દિવસ ભય તમારા જીવનમાં જ નહીં. તમારા સંતાનોના નામ એવા રાખો ધર્મ ઉપરથી, દેવ જેવા નામ હોય એ બોલીને તમારું કલ્યાણ થવું જોઈએ. સંતાનોના ભલે માતા પિતાને ગમે એવા નામ રાખવા મારો કોઈ વિરોધ નથી. નંદ બાબાને ત્યાં જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્માને વ્રજમાં પધરાવ્યા ત્યારે વસુદેવજીને ગર્ગાચાર્ય મહારાજ જેલમાં મળવા ગયા, કીધું મહારાજ અમારા બે છોકરાના નામ પાડી દો. ત્યારે વસુદેવજીને ગર્ગાચાર્યએ કીધું હું યદુવંશનો કુળ ગોર, કદાચ હું નંદબાબાને નામકરણ સંસ્કાર કરવા જઈને કંસને ખબર પડી જશે તો એમ થાય કે સંતાન તારા છે ને મારી નાખશે. મહારાજ ગુપ્ત રીતે સંસ્કાર કરજો ને ગૌશાળામાં, આપણે ઉત્સવ નહીં કરી, ગામને નહીં ખબર પડવા દે, ઘર બાયણા બંધ કરી નામકરણ સંસ્કાર કરશું. નંદબાબા આવ્યા, શ્રી કૃષ્ણનું બલરામજીનું નામકરણ સંસ્કાર આપણે બધાએ કથા સાંભળી છે ને, કોણે કર્યું હતું? ગર્ગાચાર્ય મહારાજે, ગોર બાપાએ. નામ પાડવાનો અધિકાર કોનો છે? ગોર બાપાનો. પણ આ વચમાં ફૂઈ ક્યાંથી આવી ગઈ ખબર નથી પડતી. ફૂઈ આવ્યા એનોય વાંધો નથી, પણ દરેક ફૂઈને બે આચોડીને પ્રાર્થના, તમે તમારા ભત્રીજાનું નામ એવું પાડજો કે જ્યાં તમે કોઈ નામ પૂછે ને કે આ છોકરાનું નામ હું, એટલે એ નામ સાંભળતા જ ખબર પડી જવું જોઈએ કે આ હિન્દુનો દીકરો છે, હિન્દુ ધર્મનો છે, એવા નામ પાડજો. આજે કરુણા છે, અલગ અલગ વિવિધ સંપ્રદાયના ધર્મના નામ તમારા ધર્મ સાથે જોડો છો. હે ખ્રિસ્ત, આ બધું નામ બોલવાથી કલ્યાણ થાય? અરે પેલાના નામ તો વિચારો કેવા નામ હતા, ગંગામાં, જમનામાં, ગોદાવરીમાં, આમ બોલો ને તા તો આખું મોઢું ભરાઈ જાય. છગનભાઈ, મગનભાઈ, કેવા નામ હે, મહેશભાઈ, છ ગન, છ એટલે છ, ગન એટલે બંદૂક, એવું નામ થાય છ ગન. એ કોઈ નામ હોય તો માફ કરજો, પણ કહેવાનો મારો નામ હતો, કહેવાનો ભાવ એ છે કે આપણા પૂર્વજો પેલા આપણા વડીલો કેવા નામ પાડતા હતા. અને અમે બ્રાહ્મણોમાં તો વાહે શંકર લાગે, કરુણા શંકર, મણિશંકર, જટા શંકર, શિવ શંકર, આવા નામો અમારા બ્રાહ્મણોમાં હતા. કે બોલવાથી અંત સમયે આપણને કદાચ ભગવાન યાદ ન આવ્યા તો કાંઈ નહીં, આપણા દીકરાનું નામે જો આપણી જીભે આવી ગયું ને તોય આપણી મુક્તિ થઈ જાય છે. એટલા માટે ભગવાનના નામ જેવા નામ છોકરાના રાખવા છે. ભાગવતજી ની અંદર લખ્યું છે કે જન્મ લાભમ પરમ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. અંત સમયે તમે કેટલા દાન ધર્માદા યજ્ઞો કર્યા હશે પણ એ કાંઈ કદાચ કામ નહીં આવે. જો અંત સમયે ભગવાન હરિ નારાયણનું નામ જો તમારા મુખમાં નહીં આવ્યું તો તમે અધોગતિને પામશો. પણ એ સમયે કદાચ તમારા છોકરાનું નામ નારાયણ હશે અને આવી ગયું જીભ ઉપર તોય ભગવાનના દૂતો તમને તેડવા માટે પાર્ષદો આવશે, ભગવાનનું ધામ તમને મળશે અને તમારી મુક્ત થઈ જશે. આટલો ભગવાનના નામનો પ્રભાવ છે. એટલા માટે ભગવાનના નામ જેવું ભળતું નામ પાડજો. અમે હમણાં એક જગ્યાએ પધરામણીની અંદર ગયા, ગામનું નામ નહીં દઉં, છોકરો નાનો એવો સુંદર મજાનો દેખાવડો બોલકો હતો, પૂછ્યું કે આનું નામ શું છે, એટલે એના મમ્મીએ ઓસે ઓસે કીધું મહારાજ આનું નામ ફેનિસ છે, ફેનિસ. મેં કીધું બેન ફેનિસ નો અર્થ શું થાય, ફેનિસ એટલે હું,
કે ઈ તો ખબર નથી પણ આમ રાખ્યું ફેનિસ. મે કીધું બેન ફેનિસ રાખવા કરતા ફાનસ રાખ્યું હોત. કોક દી કેરોસીન તો પૂરવા થાત જીવન તમારા જીવનમાં કોક દી અંજવાળું તો કરત આ ફેનિસ. નામ એવા પાડો કે બોલતા તમારું કલ્યાણ થવું જોઈએ. દીકરીઓના નામ કેવા હોય, વૈદેહી, જાનકી, ભલે મોડર્ન નામ રાખો આપણે ગંગા ને એવું આપણે અત્યારે ન રાખતા, કાંઈ વાંધો નહીં, એમાં મારો વિરોધ નથી, પણ અત્યારે મોડર્ન નામ માતાજી સાથે મળતા હોય એવા રખાય. છોકરાના નામ અત્યારે ભગવાનના નામ સાથે મોડર્ન નામ ભળતું હોય એવું રાખવું જોઈએ. હું મારો વિરોધ નથી કે તમે જૂના જ નામ રાખો, પણ એટલું તો રાખવું જોઈએ જેમાં આપણું કલ્યાણ થાય. અને ખરેખર હું તો મને અહોભાગ્ય માનું છું, અમારા સાસરા પક્ષે દાદા મારા પાંચ સાઠુભાઈ છે, એમને ત્યાં કોઈ પણ સંતાન આવે એટલે પહેલો ફોન મને આવે મારા દાદા અમને નામ આપો, અને જે નામ મેં ત્યાંથી કહો કે આ દીકરાનું નામ ધ્રુવ રાખો એટલે એ દીકરાનું એના પરિવારમાં એની માં કાકી ફૂઈ કોઈ વિરોધ ન કરે, છોકરાનું નામ ધ્રુવ થઈ જાય. બીજા કોઈ ફોન કરે દાદા નામ આપો અમારે ત્યાં દીકરી, હું એમ કહી દઉં કે આ દીકરીનું નામ વેદેહી રાખી દો, કોઈ વિરોધ નહીં, વેદેહી રાખી દો. આમાં બેઠા છે રૂપાવટી વાળા ઘણા બેઠા છે, કહેવાનું હા હમણાં જ આ રૂપાવટીની કથાની અંદર એમના બાળકનું નામ ગોકુલેશ રાખવામાં આવ્યું. ગોકુલેશ, ગોકુલનો અધિપતિ શ્રી કૃષ્ણ પરમાત્મા ગોકુલેશ. એના ગઈઢા બાકે મને દાદા નામ નહીં આવડે, મેં કીધું ગોકુલ તો કહેજો, ગોપો કહેજો, ગોપો હાલશે. ગોકુલેશ કેવું નામ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, અર્જુન, પાર્થ, વિજય, કેવા નામ છે. પેલાના ગઈઢિયા તો આપણા એટલા બધા મર્યાદા વાળા હતા ને કે બેનો પોતાના પતિનું નામ પણ લેતા નહીં, અને પતિ એને ઘરવાળીનું નામ નહોતા લેતા. છોકરાનું જે કઈ નામ હોય એ નામથી બોલાવે એટલે એ બેન જ જવાબ દે. દાખલા તરીકે કોઈ દીકરી પેલા ખોળે આવી હોય ને એનું નામ રેખા હોય તો ભાઈ આવીને બાયુનું ટોળું બેઠું ને ત્યાં એમ બોલે કે રેખું, એટલે ઓલા બેન જ જવાબ દે. એને આવી મર્યાદાઓ હતી, કોઈ દી એકબીજા આખી જિંદગી નામ લેતા નહીં. અત્યારે તો એવું કડોડો ભૂ થઈ ગયું છે ખબર જ નથી પડતી, એકબીજા નામથી બોલાવે, નામથી બોલાવે ત્યાંય વાંધો નહીં, પણ નવા નવા નામથી દાદા બોલાવે, નવા નવા નામ. એમાં અમદાવાદ બાજુ જાય ને તો બકા એમ કે આપણને એમ થાય આવું એ બકા વિગલે, આટલું બધું મોડ. અરે પ્રભુના નામથી એક જગ્યાએ અમે હમણાં પધરામણી ગયા દાદા, હું નામ નહીં દઉં, સત્ય ઘટના છે. પધરામણીમાં ગયા, બેને કીધું મહારાજ તમે અમારે ત્યાં ચા પાણી પીવા આવશો, મેં કીધું હા બાપા આવશો. અમે બધા ગયા સંગીત સ્ટાફ સાથે બધા બેઠા હતા, એટલે બેને તરત જળ આપ્યું, બધાએ જલપાન કર્યું, એટલે બેઠા ને બેને અવાજ માર્યો, એટલે કોઈ ઘરમાં દેખાણું નહીં ને, એટલે મને વિચાર આવ્યો કે મેં કીધું કેમ બેન કોઈ નથી, બધા બહાર ગયા, કે ના ના બધા છે. એટલે બેને અવાજ માર્યો સતીશ, આમાં કોઈનું નામ હોય તો ક્ષમા કરજો, સતીશ. જવાબ આવ્યો નહીં, પાછા બેન બોલ્યા સત્તુ, સત્તુ, સત્તુ. તા તો સત્તુ આમ પગથિયા ઉતરા ટક 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 ટક, ઉતરા એવા નોતરા રે ભોળી ભવાનીમાં. હું વિચારમાં પડી ગયો કે આ ભાઈ આવે એ આ બેનને શું થતા હશે, ભત્રીજો થતા હશે, ભાણેજ થતા હશે. પછી રહી રહીને ખબર પડી કે આ ભાણેજે નથી, ભત્રીજો નથી, આ તો ભરથાર છે, ભરથાર. એટલે આવું બધું કડડડ ભૂ થઈ ગયું, ભલે જેવું થઈ ગયું એવું બધું ચાલશે ફાવશે, પણ સાથે સાથે તમારા જીવનની અંદર ધર્મને વણેલો રાખજો. તમે ભલે મોડર્ન જીવન જીવો મંજૂર છે, પણ એ જીવન મોડર્ન જીવનની સાથે તમારા માતા પિતા તરફ મળેલા સારા સંસ્કારોનું સાચવણી કરજો, જતન કરજો. તમે એ જો જતન કરશો ને તો આ કલી કાળની અંદર તમે હસતા હસતા આ જે ભગવાને મનાવું શરીર પ્રાપ્ત કર્યું છે ને તમે આરામથી જીવી શકશો, આનંદથી જીવી શકશો, કિલોલથી જીવી શકશો, તમારા જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે. જો તમારા જીવનની અંદર સત્ય હશે, સત્યનું પાલન હશે, તમારું નીતિમત્તાનું જીવન હશે, તો ક્યારેય તમારા સંતાનો બગડશે નહીં. લાવો અહીં વ્યાસપીઠથી હું ગેરંટી આપી દઉં છું.
તમારા જીવનની અંદર શ્રદ્ધા એસે, ભગવાન પ્રત્યે પ્રીતિ એસે, સાધુ બ્રાહ્મણ ને જોઈ, વેદ ને જોઈ, માને જોઈ અને તમારું મસ્તક નમતું એસે અને આ તમારા બાળકો જોશે ને તો એનામાં આપોઆપ સંસ્કાર આવી જશે, તમારું ગઢ પણ પાળશે ને એ તમને ખબર નહીં પડે. આનંદ કિલોલ કરતા કરતા તમારું ગઢ પણ વહી જાહે. લોકો એમ કહે તમને દીકરા મેળાવવા દીકરા કોઈને ન હોય, પણ ક્યારેક પણ એને જો તમારે શ્રવણ દેવા દીકરા જોતા હોય, જો તમારે શ્રવણ જેવા દીકરા જોતા હોય, માતા પિતાની સેવા કરે એવા, તો પહેલા તમારા પતિને શ્રવણ જેવો રહેવા દેજો, પછી તમે શ્રવણ જેવા દીકરાની અપેક્ષા રાખજો. પહેલા તમારા પતિને શ્રવણ જેવા રાખજો. જાત પૈણા આવે તો જૈન કે મને બા સાથે નહીં ફાવે, બા ટક ટક બહુ કરે છે, ટક ટક બહુ કરે છે. નહીં, માતા પિતાને તમે સ્વીકારો, એની સેવા કરો. એ સેવા કરતા કરતા તમારા સંતાનો જો જોશે તો એના જીવનની અંદર તમારા પ્રત્યે માન વધશે. તમે તમારા ગઢિયા પ્રત્યે ન ગમતું અસાચું વર્તન કરશો અને જોઈશે તો એ તમારા સાથે એવું જ વર્તન કરશે તમારી આવનારી પેઢી. તમારી સેવા સારી રે, તમને સેવા ગઢપણમાં મળે, સંતાનોને બાળપણમાં આપેલો પ્રેમ તમને ગઢપણમાં પાછો મળે, એટલા માટે તમારું જીવન તમે પવિત્ર રાખજો, સેવાવાળું રાખજો. અને બાળકને નાનપણમાં મળેલો માતા પિતાનો પ્રેમ પાછો દેવાનો સમય કયો? તો જ્યારે એના માતા પિતા ગરડા થાય ને ત્યારે એ પ્રેમ એમને પાછો આપવાનો છે. ત્યારે એના હાથ ધરુતા હોય, ખાતા ખાતા કપડાં બગડતા હોય. હે, આપણે નાના હતા ત્યાં આપણે કપડાં નહોતા બગડતા. હે, આમ શેડા નાક ખરાબ થઈ ગયો હોય ને કેવા સાફ કરી દેતા હતા. હે, ત્યારે આપણને ભાન ન પડતી, આપણે ધરુતા ગમે ત્યારે ગમે ઢોળી નાખતા હતા. આપણા માતા પિતા કોઈ દિવસ આપણી પર રાડો નહોતી નાખી. એમ જ્યારે આપણા માતા પિતા ગરડા થાય ને ત્યારે યુવાનો સંતાનો જ્યારે મોટા થાવ ને ત્યારે માતા પિતાને મળેલો બચપણનો પ્રેમ પાછો આપવાનો સમય પ્રભુ તમને આપે છે. માતા પિતાની જેને સેવાનો અવસર પ્રાપ્ત થાય ને એ સદભાગી છે, સદભાગી. કૃષ્ણ પરમાત્મા એમ કે મને માતા પિતાનો સેવાનો સદભાગ્ય પ્રાપ્ત થયું. સેવાનું આટલું મોટું કરુણા છે, આટલું મોટું ફળ છે. શાસ્ત્રની અંદર વારે વારે, એટલે આ દેવી ભાગવતની અંદર, આ કથાઓની અંદર, મા જગદંબાના ચરિત્રોની અંદરથી આ કથા સાંભળતા સાંભળતા તમે અહીંયા સુધી આ માતાજીને તમે આટલો સમય આપો છો, તામાંથી બે સારી વાત તમારા જીવનની અંદર ઉતારજો. આ કથાનો કેટલો પ્રભાવ છે એ હું તમને કહીશ, પણ એ પહેલાં જગદંબાએ આપણી માટે જો કેટલી કરુણા કરી છે. આપણે સત્સંગમાં બેઠા ને આપણા માટે ચા હોય, પાણી હોય, શરબત હોય, કેવી વ્યવસ્થા રાખી છે. અમારા સ્વયંસેવકો હજી આમ 10:30 પાંચ મિનિટની વાર હોય ત્યાં સેવા માટે એ બધા તૈયાર હોય. ખરેખર મહાકાળે ગરબી મંડળના સ્વયંસેવકો એટલા બધા સેવામય માંમય છે ને કે અમે દરેક જગ્યાએ મુકુંદાદા આમ કથામાં જાય ત્યાં દરેક જગ્યાએ સ્વયંસેવકો હોય. શું હોય? સ્વયંસેવકો, મોટા મોટા બિલ્લાવાળા. પણ એ સ્વયંસેવકો અમને દેખાય, પણ સ્વયંસેવકનું કામ ન દેખાય. પણ અહીંયા મહાકાળી ગરબી મંડળના સ્વયંસેવક એવા છે કે સ્વયંસેવકો દેખાતા જ નથી, પણ એનું કામ દેખાય છે, એવા છે. હા, ખરેખર એક વખત ફરી વખત જોરદાર તાલીઓથી વધાવો મહાકાળી ગરબી મંડળના સ્વયંસેવકોને, જેની અંદર વડીલો છે, યુવાનો છે, એની અંદર જો કેવું સંકલન છે. વડીલોની આંખો, વડીલો દોડી ન હગે ક્યાંય, પણ એનો અનુભવ હોય. યુવાનો દોડી શકે એટલે વડીલોની આંખો મળે ને યુવાનોની પાંખો મળે ને ઈ સેવાની સંગતિ થાય, ઈ આ મહાકાળી ગરબી મંડળના સ્વયંસેવક છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હું સ્વયંસેવકને વિનંતી કરીશ, સૌ ભક્તજનોને જે કાંઈ આપણી વ્યવસ્થા હોય પૂર્ણ કરો. પાંચ મિનિટ આપણે આ વિરામ રાખીશું અને પ્રેમથી સૌ જે કંઈ પ્રાપ્ત થાય એ રસપાન કરી ફરીવાર પાંચ મિનિટ પછી આપણે મંગલ કથાની અંદર પ્રવેશ કરીશું. જય માતા. તો જગદંબા તું જો ગણી, અરે મારી જપીએ કે હા રાજા, વય ખંડ દેવા તારા બળે, એ મહાકાળી ને દ્વાર, ધન્ય તું જો ગણી ધન્ય માં ભવાની, ધન્ય તું જો ગણી ધન્ય માં ભવાની, વા ધન્ય તું જો ગણી ધન્ય માં ભવાની, ધન્ય તું જો ગણી
पहला जन्मी तुझो गणेशमारो युग पहला तुझो गणे जन्मे तुझो गणे एक पिंडनी माये पृथ्वी बनावे एक पिंडनी माये पृथ्वी बनावे एक पिंडनी माये बनावे एक पिंडनी माये पृथ्वी बनावे वो अड़तानो की दूसे आकाश युग पहला जन्मे तो जो गणे वो अड़तानो की दो आकाश युग पहला जन्मे आ जो गणे वो पहला जन्मे तो जो गणे यड़तानों की दूसे आका पहला जन्मे तो जो गणे धन्य तू जो गणे धन्य मां भवानी धन्य तू जो गणे जन्मे तू जो गणे
મારો વાસ જુગ પેલા જન્મે તું જો ગણે પૃથ્વી પેલા તમારો વાસ જુગ પેલા જન્મે તું જો ગણે કાળી માત કી જય ઓ પુત્રો ચ તથા જાતે मृतो कालवसादपि आ पुतळ ऊपर मां भगवती गंगा नु प्रागट्य गंगा द्वारा वसुओ ने दियो नामना वसुओ आदि जे श्राप थयो तो वशिष्ठ बापजी द्वारा गंगा ना कुखे थी जन्म लई અને એમને પણ મોક્ષની પ્રાપ્તિ થઈ. ત્યારબાદ આ કથાની અંદર ચિત્રાંગ અને વિચિત્ર વીર્ય જે સત્યવ્રતીના પુત્ર હતા એ મરાય છે અને એમની પત્ની અંબા અને અંબાલિકા વ્યાસ ભગવાન દ્વારા પુત્રની પ્રાપ્તિ કરાવવામાં આવે છે. અંબા દ્વારા પાંડુ અને અંબાલિકા દ્વારા ધૃતરાષ્ટ્રની પ્રાપ્તિ થાય છે અને દાસી દ્વારા પરમ ભક્ત એવા વિદુરને પ્રાપ્ત કરે છે. આ પાંડુ રાજ્ય પ્રાપ્ત કરી ધૃતરાષ્ટ્રજી ગાંધારી અને બીજી સ્ત્રીઓ સાથે વિવાહ કરી અન્ય બે પત્નીઓ હતી અને એમનેથી 100 સંતાનો એવા પ્રાપ્ત થાય છે. પાંડુ રાજાએ રાજ્ય પ્રાપ્ત કર્યું, વિદુરજીને મંત્રી બનાવવામાં આવ્યા અને આ યુજ નામના એવા બીજી અન્ય સ્ત્રીઓ દ્વારા એમને પુત્ર થયા. બે પત્નીઓ હતી, એમાંના પાંડુ રાજાને બે પત્નીઓ, એમાંના એક કુંતી અને બીજી માદ્રી. કુંતી દ્વારા કુમારાવસ્થાની અંદર સૂર્ય દ્વારા એક કર્ણ નામનો પુત્ર થાય છે અને એક પેટીની અંદર પધરાવી અને સમુદ્રની અંદર વહાવી દેવામાં આવે છે. આ પેટી અધિરથ નામના સારથીને મળે છે. અધિરથ નામનો સારથી કર્ણનો ઉછેર કરે છે અને અધિરથના પત્નીનું નામ હતું રાધાજી દેવી. રાધા એમના પત્નીનું નામ હતું. આ અધિરથ અને રાધાનો પુત્ર કર્ણ એમને ત્યાં મોટો થવા લાગે છે અને આ પુત્રને એમને દત્તક લીધો છે. કુંતીના લગ્ન માટે સ્વયંવર જ્યારે ઓજાય છે ત્યારે જેમાં પાંડુ રાજા કુંતીને પરણ્યા એ જ રીતે મદ્ર દેશના રાજાની સુંદર કન્યા એવી માદ્રીની સાથે એમના વિવાહ થાય છે. પાંડુ રાજાને પણ બે પત્ની. એક વખત પાંડુ રાજા જ્યારે શિકાર કરવા માટે વનની અંદર જાય છે ત્યારે અજાણતા એક મૃગનો યુગલ મૃગ રમણ કરી રહ્યું હતું અને આ ખ્યાલ નહોતો એમને, એમનાથી બાણથી આ યુગલ મૃગ વિંધાઈ જાય છે અને મરણને શરણ થાય છે. અને ત્યારે આ યુગલ મૃગ જેની અંદર એક બ્રાહ્મણને બ્રાહ્મણી રહેલા હતા એ પાંડુ મહારાજને સ્થાપિત કરે છે. જે અમે યોનિની અંદર હતા, રમણ કરી રહ્યા હતા એ સમયે તે અમને માર્યા છે. અમે પણ અમને શ્રાપ આપીએ છીએ, તું પણ ક્યારે તારા પત્નીનો સંગ કરીશ એ જ સમયે તારો મૃત્યુ થશે. આવો શ્રાપ પ્રાપ્ત થાય છે. આ ધર્મનું વહન કરનાર રાજા દિવસે દિવસે એ પોતાનું રાજ્ય સંભાળી રહ્યા છે અને આ સાથે યુધિષ્ઠિર આદિ પુત્રો વાયુદેવના મંત્ર દ્વારા જ્યારે ખબર પડી કુંતાજીને કે શ્રી સંગ થવાથી મારા પતિનું મૃત્યુ થશે ત્યારે એમના પતિને વાત કરે છે, મને દેવતાઓ દ્વારા મંત્રો પ્રાપ્ત થયા છે અને એવા આશીર્વાદ છે કે જે દેવનો હું મંત્ર બોલું એ દેવ મને મંત્રના પ્રભાવથી પુત્ર મારી સામે પ્રગટ થાય છે. આવી આજ્ઞા પતિની મળ્યા પછી પ્રથમ કુંતી માતાએ ધર્મરાજાનું આહવાન કર્યું. ધર્મરાજાના મંત્ર દ્વારા પહેલો જે પુત્ર પ્રાપ્ત થયો એમનું નામ પડ્યું યુધિષ્ઠિર. ત્યાર પછી વાયુદેવના મંત્રનું આહવાન કર્યું, એમના દ્વારા જે પુત્ર પ્રાપ્ત થયો એમનું નામ પડ્યું ભીમ. અને ઇન્દ્રનું આહવાન કરી અને મંત્ર બોલ્યો અને ઇન્દ્રના મંત્ર દ્વારા જે પુત્ર પ્રાપ્ત થયો એમનું નામ પડ્યું અર્જુન. અને બે મંત્રો કુંતાજીએ માંદ્રીને આપ્યા કે તમે આ મંત્ર પ્રયોગ કરો, તમારી પણ ભગવાન કરુણા કરશે. ત્યારે માંદ્રીએ અશ્વિની કુમારનું આહવાન કર્યું, મંત્ર પ્રયોગ કર્યો.
ત્યાં એમને ત્યાં નકુલ અને સહદેવ એમ આ પાંચ પુત્રોનું પ્રાગટ્ય થયું. પાંડુના પુત્ર હતા એટલે પાંડવો તરીકે ઓળખાણા છે. દેવયોગના કારણે એક વખત પાંડુ રાજા માદરી પ્રત્યે સ્વભાવ થયો ને એ સમયે ઋષિના બ્રાહ્મણના શ્રાપના કારણે આ રાજા મૃત્યુ પામે છે. જ્યારે પાંડુ રાજા મૃત્યુ પામ્યા ત્યારે માદરીને એમ થયું કે મારે પણ મારા પતિની પાછળ સતી થઈ જવું છે. એ પાંડુ રાજાની સાથે સતી થઈ જાય છે. નકુલ અને સહદેવની જવાબદારી કુંતા માતાને સોંપી દીધા. ત્યારે પાંચ પુત્રોની એકલી માતા યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુલાદેની માતા ભરણ પોષણ કરે છે. આ બાજુ વૈદિક ક્રિયાકર્મ કરી જ્યારે ફરી વખત હસ્તિનાપુર આવે છે ત્યારે હસ્તિનાપુરના લોકો યુધિષ્ઠિર ને આ બધાને આવતા જોતા ભીષ્મ પિતામહની સાથે રાખીને કીધી કે કુંતાજીનો પતિ મૃત્યુ પામ્યો છે છતાં એમની પાસે સંતાનો ક્યાંથી. આ બધા વાદ વિવાદો થયા. કુટુંબે પૂછ્યું ત્યારે માતાએ દેવતાઓની સ્તુતિ કરી, ઇન્દ્રદેવને બોલાવ્યા, ધર્મરાજાને બોલાવ્યા અને કીધું કે મારી કરુણાને કૃપાથી મારા મંત્રો દ્વારા પુત્રનું પ્રાગટ્ય થયું છે. ત્યારે ભીષ્મ પિતામહ પોતાના નગરજનોએ સ્વીકાર્યા અને એમને ત્યાં નગરની અંદર પધરાવે છે. અને ત્યાર પછીની કથાની અંદર ભીષ્મ આદિ બધા જ લોકોનું એક માતા પાંચે પુત્રોનું એકી સાથે સુંદર મજાનું દિવ્ય લાલન પોષણ કરે છે. ત્યારે સુતજી વર્ણન કરે છે કે દ્રૌપદી પાંચેય પાંડવો સહિત સહિયારી એક જ પત્ની હતી છતાં દ્રૌપદી સતી સ્ત્રી કહેવાના. દ્રૌપદીને કેટલા પાંચ પતિ, પાંચ પાંડુ, પાંચ પતિ હોવા છતાં પણ સતી સાધ્વી સ્ત્રી તરીકે છે, એને સતી કહે છે. કારણ કે એનું જીવન કેવું હતું, સ્ત્રીનું જીવન કેવું હોવું જોઈએ એ આપણને કથા શીખવે છે કે સ્ત્રીનું જીવન એમના પતિને અનુકૂળ થઈને રહેવું એ એમનું પહેલું પગથિયું છે. રાજા દશરથજીને કૈકેયી માતા, કૌશલ્યા માતા, સુમિત્રા આદિ બધી રાણીઓ રાજા અનુકૂળ થઈને રહેતી હતી એટલે દંપતી જીવન સુખી અને તંદુરસ્ત રહે છે. એકબીજાના મત ભેદભાવ ન હોવા જોઈએ. જીવનની અંદર થોડુંક જતું કરતા શીખી લ્યો. શાસ્ત્રની અંદર એક મંત્ર છે, જતું કરતા શીખી જાવ, સૌથી મોટો મંત્ર છે. જતું કરતા શીખી જાઓ. જીવનમાં ક્યારેય તમારા જીવનમાં દુઃખ નહીં આવે, તમારા જીવનની અંદર કજિયો કંકાસ નહીં આવે કે જો તમારા સ્વભાવની અંદર જતું કરવાનો ગુણ હશે તો. એવી જ રીતે આ દ્રૌપદી કહે છે કે મારા જીવનની અંદર મારા દરેક પતિની સરખો પ્રેમ છે, હું સરખી સેવા કરું છું, મારા પતિની આજ્ઞામાં હું રહું છું અને મારા પતિ કે એમ હું કરું છું. એટલા માટે આ સમાજ, આ શાસ્ત્ર મને પતિવ્રતા સ્ત્રી કહે છે. એક વખત ભગવાન જ્યારે મથુરા મંડળમાં હતા ને ત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં સૂર્યગ્રહણ સમયે પાંડવો, વૃંદાવનવાસીઓ, ગોકુળવાસીઓ, દ્વારકાવાસીઓ બધા ભેગા થયા એકબીજાને મળવા માટે. ત્યારે શ્રી કૃષ્ણની અષ્ટપત્રાણી સહિત રુક્ષ્મણીજીએ દ્રૌપદીને પ્રશ્ન પૂછ્યો કે અમારા પતિને અમે 16108 છે રાણીઓ અને એક જ પતિ છે, અને તું એકલી અને તારા પાંચ પતિ છે છતાં તું એને રાજી કેમ રાખી શકસ, તું એવું શું કરસ કે તારી ઉપર તારા પતિ રાજી રહેશે. જો રુક્ષ્મણીજી જેવા મહાસતી દ્રૌપદીની પાસે જ્ઞાન લે છે કે હું મારા પતિને અનુકૂળ રહું છું, મારા ઘરની અંદર કેટલા અસંખ્ય કામવાળા છે એ બધાની હું નોંધ લઉં છું, બધાની સાર સમજ પૂછું છું, મારા ઘરની અંદર બહુ મોટી અશ્વાલય છે, હું એ અશ્વની દેખરેખ રાખું છું, મારા આંગણે જે કોઈ સાધુ, બ્રાહ્મણ, યતિ, જતિ, સંન્યાસી આવે એમને હું મારા હાથે રસોઈ બનાવીને જમાડું છું, મારા પાંચે પાંચ પતિને શું ભાવે છે એ બધાને અલગ અલગ ભાવતી હું રસોઈ કરું છું, સાજા માંદા મારા ઘરના નોકર ચાકર થયા હોય તો હું એની પણ સેવા કરું છું. આવું સેવાનું ભાવ મારા સ્વભાવમાં છે એટલે હું મારા પતિને વાલી લાગું છું.
આ કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે વ્રજવાસીઓ ભેગા થયા તે દિવ્ય વાણીની અંદર, મધુર વાણીની અંદર આ દ્રૌપદીજી પતિવ્રતાનું ખૂબ સુંદર એવું કથન કહે છે. અને આ પાંડવોને ત્યાં પણ પાંચ પુત્રો થાય છે, જે કુરુક્ષેત્રના યુદ્ધ વખતે આ પાંચેય પુત્રોનું મૃત્યુ થાય છે. પણ દેવયોગ કારણે આ મહાભારતના યુદ્ધની અંદર ધૃતરાષ્ટ્રના જે 100 પુત્ર હતા એમનો પણ નાશ થાય છે, અને કૌરવો બધાનો વિધ્વંસ થાય છે. અને ભગવાનની કરુણાને કૃપાથી પાંડવોને પુનઃ પાછું એમનું રાજ્ય પ્રાપ્ત થાય છે. ત્યારે બધી સઘળી અર્જુન સહિત લાક્ષાગહન ગૃહની અંદર બાળવાનો પ્રયત્ન, લાડવાની અંદર ઝેર નાખીને ખવડાવવાનો પ્રયત્ન પાંડવોને કરવામાં આવ્યો હતો કૌરવો દ્વારા. જો તો ખરા ધૃત્ર રાષ્ટ્ર નામ કેવું, ધૃત અને રાષ્ટ્ર, રાષ્ટ્ર ને ધૃત એનું નામ ધૃત રાષ્ટ્ર કહેવાય. હે, કેવું બંધ બેસતો થઈ જાય ને, રાષ્ટ્ર ને ધૃતે લૂટે એ ધૃત રાષ્ટ્ર. કેટલો સંતાનના પ્રેમની અંદર અંધ થયેલી વ્યક્તિ, પોતાના સંતાનના પ્રેમનો એટલો લાલચુ કે એમને સંતાનના પ્રેમમાં ધર્મ દેખાણો છે નહીં. નકર સગો જ ભાઈ પાંડુ હતો ને, પાંડુની ગેરહાજરીની અંદર ધૃતરાષ્ટ્રની ફરજ બને કે મારા ભાઈની ગેરહાજરી છે તો મારા ભાઈના સંતાનોનું પાલન પોષણ રક્ષણ મારે કરવું છે. આ સંપત્તિ, મારો ભાઈ રાજા હતો તો આ સંપત્તિ માંથી અડધો હક હિસ્સો મારા ભાઈના છોકરાને આપવો જ જોઈએ. પણ પુત્ર મોહમાં એટલો આંધળો બેનો તો ધૃતરાષ્ટ્ર કે અંત સમયે આ મહાભારત જેવો મહાસંગ્રામ થયો અને બધા જે પુત્રો એમાં મૃત્યુ પામ્યા. ભલે તમારા સંતાનને તમે લાડ કરો, પ્રેમ કરો, ના નથી, લાડે કરવાનું, ખૂબ વાલે કરવાનો, પણ સાથે સાથે એ ધ્યાન રાખજો કે આ ઈ તમારું સંતાન લોટકું ન થઈ જાય. લોટકું થઈ જાય ને તો એનું જે સંતાન આપણે નાના હઈશું ને ત્યારે કહેતા હઈશું ને આ તો મારી આંખનો તારો છે, પણ એનું સંતાન જો લોટકું થઈ ગયું અને મોટું થાય તો એનું જ તમારો આંખનો તારો તમને ધોળા દે. બોલો બોલો, તારા દેખાડશે. ભલે આપણા સંતાનોને વાલ કરવો જ જોઈએ, પ્રેમ કરવો જ જોઈએ, સાથે સાથે એનામાં ધાર્મિકતા આવે એનું ધ્યાન રાખવું જોઈએ. સમાજમાં આપણા સંતાનોનું માન થાય, ધર્મ સાથે જોડાયેલો હોય, સેવા સાથે જોડાયેલો હશે ને તો આપણો વંશવેલો ઉત્તરોત્તર પ્રગતિ કરશે, અનર્થ તરફ ક્યારેય નહીં જાય. આવી ભગવત કથા ચાલતી હશે, આવા મહાકાલી માતાજીના મંદિરે કોઈ પણ પાટોત્સવ હોય, કોઈ પણ ઉત્સવ હોય, નવરાત્રી મહોત્સવ હોય, આવી કથા મહોત્સવ હોય, સમાજનું ગામની અંદર બબે જગ્યા, નાની પાટી મોટી પાટી, વાડીની અંદર મોટી જગ્યા છે, એનું કઈ સેવાના કાર્ય હોય એની સાથે સંકળાય, મંદિરે જાતા કરો તો જીવન પરિવર્તિત થાય. આવી કથા ચાલુ હોય ત્યાં સાંભળવા મોકલો, જીવન પરિવર્તન થાય. આ કથા કેટલું જીવન પરિવર્તન થાય એમનો હું તમને એક દાખલો આપું, સત્ય ઘટના. અમારી એક જગ્યાએ કથા હતી, એટલે યજમાન ને બોલાવીને પૂછવામાં આવ્યું કે તમે આ ભાગવત કથા શા માટે કરો છો, તમારો ઉદ્દેશ્ય શું? તો એમને હું જવાબ આપ્યો કે મહારાજ આ કોઈ માનતા કે એવું કઈ છે નહીં, પણ એક સમયે મારા જીવનની ઘડીમાં સત્ય ઘટના છે, શબ્દો ઉપર ધ્યાન આપજો. મારા જીવનમાં મારા જીવનમાં એટલું બધું કષ્ટ આવ્યું કે મારે ધંધાની અંદર બહુ મોટી ખોટ ગઈ. આ ખોટ, આ દેણું મારી આખી જિંદગી રળું ને તોય ભરાય એમ નહોતું. ઉઘરાણી વાળાના ઘડીએ ઘડીએ ફોન આવે, પઠાણીઓ ઉઘરાણીઓ થાય, ધાક ધમકી મળે. તો વિચાર કર્યો, આ મુંબઈનો માણસ હતો, મુંબઈ શહેરમાં રહેતો હતો, તો વિચાર કર્યો કે આટલી ધાક ધમકી મળે છે, કોઈ દિવસ કર્જ તો ચૂકવી શકવાનું નથી, માટે હું મરી જાઉં. આવો વિચાર કરી મુંબઈના દરિયાના કાંઠે આવે છે કે દરિયામાં ઝંપલાઈ દો, પણ એ સમયે દરિયાની ચોપાટી પર એક
કથાકાર ની સુંદર મજાની કથા ચાલુ હતી. તો આ ભાઈને વિચાર આવ્યો, જે યજમાન કથા કરાવે છે ઈ વાત કરે છે એમના જીવનની. મને વિચાર આવ્યો કે મેં ભાગવતજીની અંદર સાંભળ્યું છે કે અંત સમયે કોઈ માણસ ભાગવતજીને સાંભળે તો એની મુક્તિ થઈ જાય. કારણ કે હું તો આત્મહત્યા કરવા જાઉં, કદાચ અવગત્ય ગયો હતો, તો એમ થયું કે હું કથા સાંભળી લઉં પછી મરવા જઈશ. તો એક સત્રની અંદર મેં કથા સાંભળી. કથા સાંભળતા સાંભળતા મને મજા આવી. એમ થયું કે કથા હજી પૂરી થવાને કદાચ 3 દિવસની વાર છે, તો કદાચ હું એમ કરું આખી કથા સાંભળીને પછી મરું, તો એટલે કથા પૂરી થઈ જાય, માંડવામાં સૂતી રહેતો અને જે કઈ પ્રસાદની વ્યવસ્થા હોય મારી પાસે થોડો પ્રસાદ આવતો, હું પ્રસાદ લઈ લેતો અને રાત પડે નિંદ્યન સુઈ જાઉં, પાછી સવાર થાય ને કથા ચાલુ થાય, એટલે પ્રેમથી કથા સાંભળો. આમ કરતા કરતા કથાની પૂર્ણાહુતિ થઈ મેં 3 દિવસની કથા સાંભળી. કથાના પ્રભાવથી મરવાનો વિચાર મેં માંડી વળ્યો. મને એવો વિચાર આવ્યો કે અમે આખું કુટુંબ ભેગું થઈને રાત દી તંતોડ મહેનત કરી અને જે કઈ લેણી છે ને બધાને પૈસા આપી દઈ. તો આ કથા સાંભળ્યા પછી આવો વિચાર આવ્યો, આત્મહત્યા કરવા જાતો તો કથા સાંભળીને આવો વિચાર આવ્યો કે ઉમર મરવું નથી. ઘરે આવ્યો, બધાએ લેણદાણને ફોન કર્યા કે તમે જે કઈ માગો છો ને ભાઈ, હમણાં મારી પાસે કઈ નથી, હું તમને 6-8 મહિના કે 1 વર્ષ દિવસ સુધી કઈ આપી શકું એમ નથી. તમારા પૈસા લેણા હું દૂધથી ધોઈને તમને પાછા આપીશ, પણ થોડોક સમય આપો. લેણદારોએ પણ આ વ્યક્તિને સમય આપ્યો અને સમય જાતા જાતા આ પરિવારે ખૂબ તનતોડ મહેનત કરી અને કદાચ 2 વર્ષ જેવો સમય ગયો અને એટલી સંપત્તિ ભેગી કરી કે એની ઉપર જેટલું દેણું હતું ને બધું દેવાઈ ગયું. કથાના પ્રભાવથી સાથે સાથે દેણું જેટલું હતું એટલું તો દેવાઈ ગયું, પણ વધારાના એમની પાસે 5-10 લાખ રૂપિયા બીજી સિલેક્ટ થઈ ગઈ. એટલે એને વિચાર કર્યો કે જ્યારે આ દેણું મારી ઉપર હતું અને મને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો અને આ કથા દ્વારા મને આ જીવન મળ્યું છે, તો મારે આ 10 લાખ રૂપિયા મારે આંગણે કથા કરી અને એમાં ખર્ચ કરવો છે. જેમ આ કથાએ મારો જીવ બચાવ્યો એમ મારે ન્યાય કથા ચાલતી હોય, કોઈનો કદાચ કથા સાંભળવાથી જીવ બચી જાય, કોકનું જીવન સુધરી જાય, કોઈને સારો પંથ મળી જાય, એટલા માટે મારા જ હું કથા બિહારું છું. આ કથાનો પ્રભાવ, એટલા માટે કથાઓ સાંભળવાનો મહિમા છે. જીવન પરિવર્તિત થઈ જાય, વિચારો જેવા હોય અહીંયા આવો તો તમારા વિચારો પવિત્ર થઈ જાય, એટલો તો આ કથાની અંદર એમનો મહિમા રહેલો છે. ત્યારે વાત કહે છે કે સત્યવતીના પુત્ર વ્યાસ, નારદ અને કેટલાક મહાત્માઓ ત્યાં આવી આ કુંતીને મળે છે, આશ્વાસન આપે છે અને આ પ્રમાણે એ બધાનું પાલન પોષણ થાય છે. ત્યાર પછીના અધ્યાયની અંદર સુંદર મજાનો પ્રશ્ન પૂછવામાં આવે છે કે તતો દિને ધૃત્રિયે ચ ધૃતરાષ્ટ્ર ચ ભૂપતિ દાવાગ્નિના વને દગ્ધ સભાયાં કુંતી સંયુતા. કૌરવોના નાશ પછી 36માં વર્ષે જ્યારે યાદવો બ્રાહ્મણોનો શાપથી નાશ પામ્યા, બલરામે પણ દેહ છોડ્યો, શાપનું પાલન કરતા કરતા શ્રી કૃષ્ણ પરમાત્મા પારાધીના હાથે પોતાનો શ્રાપ સત્ય કરવા માટે સ્વધામ ગમન કરે છે, ત્યારે કે વસુદેવ સહિત અને બધાના પ્રણામ વંદન કરી શંખોદ્વારની અંદર જે પરિવારજનો છે બધાનું રક્ષણ કરતા કરતા અને અંત સમયે ભગવાન જ્યારે ધામની અંદર પધારે છે ત્યારે અર્જુન એમનું બચેલું 1 યદુવંશનું સંતાન લઈ અને ફરી વખત હસ્તિનાપુરની અંદર આવે છે અને આના પાંડવોની પાછળ જે કંઈ સદગતિ માટે જે શ્રાદ્ધાદિ ક્રિયા કરવાના હોય એ બધા ક્રિયા દિવ્ય રીતે કરાવવામાં આવે છે. આ રીતે ત્યારબાદ દરેકને મુક્તિની અનુભૂતિ કરાવનારું અને ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ ગમન કરી ગયા છે. 6 મહિના સુધી જ્યારે એમ કહેવાય છે કે અર્જુન દ્વારિકાથી હસ્તિનાપુર પાછો આવતો નથી, આ બાજુ યુધિષ્ઠિર ભીમ અર્જુનને અપશુકનો થવા લાગે છે, વિચાર કરે છે કે આવા અપશુકનો કેમ થાય, મારા સ્વજનો તો મજામાં હશે ને, કાંઈ વિપત્તિમાં તો નહીં હોય ને.
ત્યારે નિસ્તેજ થયેલો અર્જુન છ મહિને જયારે હસ્તિનાપુર માં આવે છે ત્યારે રડતા રડતા કહે છે કે હે ભાઈ, આપણે નોધારાના આધાર બની ગયા, આપણો આધાર શ્રી કૃષ્ણ પરમાત્મા સ્વધામ ગમન કરી ગયા. ભગવાનને રુદન કરતા કરતા પાંચે પાંડવો વિલાપ કરે છે. આ વાતની કુંતા માતાને ખબર પડી, દ્રૌપદીને ખબર પડી કે જ્યારે અમારી પર જ્યારે જ્યારે કષ્ટો આવતા હતા એ સમયે શ્રી દ્વારિકાનો નાથ મારા રક્ષાને કાજ માટે પધારતો હતો. એ દ્વારિકાનો નાથ આજે આજે ભૂતળ ઉપર પોતાની લીલા મનુષ્ય લીલાને સંકેલી અને સ્વદેવ ધામ ગમન કર્યું છે. ત્યારે પાંડવોએ પોતાના પુત્રને આદિ બધું રાજ્ય સોંપી અને સ્વર્ગરોહણી પહાડની ઉપર જ્યારે પ્રવેશ કરે છે અંત સમયે ભગવાનનું સ્મરણ કરતા કરતા એ પણ સ્વર્ગને પામે છે. ત્યાર પછીના આગળના એ જ વંશની અંદર રાજા પરીક્ષિત આદિ બધા જ ધર્મ ધુરંધરો મહારથીઓ રાજાઓ જ્યારે થાય છે. આગળના અધ્યાયની અંદર તક્ષક અને કશ્યપ નામના બ્રાહ્મણનું મિલન અને રાજા પરીક્ષિતને એક બ્રાહ્મણ દ્વારા એક ઋષિ દ્વારા જે શ્રાપ થાય છે અને તક્ષક નામનો જે સર્પ છે એ દંશ દેવાનો છે ત્યારે ઋષિ મુનિઓ કહે છે કે હે સોનકાદી ઋષિ મુનિઓ, હે સુતજી મહારાજ, હવે અમારે જે તક્ષક નામના નાગ અને કશ્યપ નામના બ્રાહ્મણની અમારે જ્યારે કથા સાંભળવી છે ત્યારે આપ અમને વિસ્તારપૂર્વક આ કથાનું શ્રવણ કરાવો. તસ્મિન દેવદિને નામના તક્ષક કસ્તતમ નૃતમ સપ્તમ જ્ઞાતમ ગુણા પુણ્યમ નિસુત પુરુષોત્તમમ. જ્યારે પરીક્ષિત મહારાજને એક ઋષિના પ્રાદથી જ્યારે શ્રાપ પ્રાપ્ત થાય છે, ઋષિના આશ્રમમાં જઈ અધર્મનું આચરણ કરેલો મુંગટ જ્યારે મહારાજે પરીક્ષિત પોતાના મસ્તકની ઉપર ધારણ કરે છે ને જ્યારે અસત્યનું આચરણ કરવા અને મૃગલા જાનવરોનું શિકાર કરવાનો જ્યારે મનમાં વિચાર આવે છે ત્યારે વનમાં જ્યારે પરીક્ષિત મહારાજ જાય છે, એક ઋષિના આશ્રમમાં જાય છે, પણ એમનું કેવું સાંભળું નહીં. જ્યારે તૃષાથી વ્યાકળ હતો પણ આ મહારાજ શ્રી આ ઋષિ એમ કહેવાય છે કે તપની અંદર લીન હતા અને બાજુમાં ગત અસુ, ગત એટલે જેના અસુ એટલે પ્રાણ ગયેલા છે એવો સર્પ પડ્યો હતો, મરેલો સર્પ પડ્યો હતો. ધનુષ્યની અણીથી ઉઠાવી આ મહાન તપસ્વી સિદ્ધ સંતના કંઠની અંદર ધારણ કરાવી દીધું. આવી મતી પરીક્ષિતને આવે. એ પરીક્ષિતનું આખું કુળ તો તમે તપાસ કરો. હે ધર્મ શરણાગત, ભગવાનના આશ્રય, ધર્મ પરાયણ જીવન જીવતા હોય એવા તો એમના ગૈઢિયા હતા. એ ભક્ત શરણાગત હતા બધાય. માતા કુંતા ઠાકોરજીના શરણાગત ભક્ત, અર્જુનજી યુધિષ્ઠિરજી ઠાકોરજીના શરણાગત ભક્ત, દ્રૌપદીજી શ્રી કૃષ્ણના શરણાગત ભક્ત, ઉત્તરાજી ઠાકોરજીના શરણાગત ભક્ત. આ ઉત્તરાના ઉદરની અંદર જ્યારે રાજા પરીક્ષિત હતા ત્યારે એની ઉપર બ્રહ્માસ્ત્રની જ્યારે વિદ્યા પ્રયોગ કરવામાં આવ્યો અસ્વસ્થવામાં દ્વારા, અને ત્યારે આ ઉત્તરાના ગર્ભની અંદર રહેલો પરીક્ષિત જ્યારે ભળ 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 બ્રહ્માસ્ત્રની શક્તિથી જ્યારે સળગવા લાગ્યો, ઉત્તરાને જ્યારે અગ્નિનો સ્પર્શ થતો હોય, શરીરની અંદર જ્યારે અગ્નિનો દાહ લાગ્યો, એ સમયે કૃષ્ણની પ્રાર્થના કરે છે. સુત મહાયોગીની, એ પ્રભુ આ મારા સુતનું તમે રક્ષણ કરનારા બનો. અને એ જ સમયે ભગવાને આ ઉત્તરાની સ્તુતિ સાંભળી અંગુષ્ટ માત્ર નું દેશ રૂપ ધારણ કરી ઉત્તરાના ગર્ભની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા વિષ્ણુ સ્વરૂપે ચતુર્ભુજ જ્યારે રક્ષા કવચ આપ્યું અને પોતાની યોગ શક્તિથી મરેલા બાળકને એટલે કે જે પરીક્ષિત નામનું બાળક હતું એમને પ્રભુએ પોતે સજીવન. આ એક જ ઘટના એવી છે કે મહાવિષ્ણુ સ્વયં ચતુર્ભુજે જો કોઈના ઉદરમાં ગયો હોય ને તો એવી ભાગ્યશાળી માતા એક જ છે, ઈ છે ઉત્તરાજી. ક્યારે
કે એના વંશમાં જોઈ લ્યો કુંતાજી ઠાકોરજીના ભક્ત, એના પૂર્વજો જેઠ જેથી બધાય દ્રૌપદીજી થી માંડીને બધાય ઠાકોરજીના ભક્ત, જે વંશમાં ઉત્તરોત્તર ઠાકોરજી પ્રત્યે પ્રીતિ હોય, માતાજી પ્રત્યે પ્રીતિ હોય, દેવ પ્રત્યે પ્રીતિ હોય, ગુરુ પ્રત્યે પ્રીતિ હોય ને, જ્ઞાને ભગવાનને આવતા વાર જરાય લાગતી નથી. એટલે પાંડવોની સાથે મારો ઠાકોરજી વારે વારે એની સેવામાં આવતો હતો. એટલા માટે તમને ખબર છે અર્જુનની કેટલી સેવા શ્રી કૃષ્ણ પરમાત્માએ કરી છે. એ કૃષ્ણ ભગવાન દ્વારિકાનો નાથ, એમ કહેવાય કે રાજા કહેવાય, રાજા દ્વારકા સ્ટેટનો રાજા, અસંખ્યો એટલા એમની પાસે સેવકો, કેટલી સેનાઓ, હે, છતાં કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનના રથના સારથી આ કૃષ્ણ બન્યા છે, ડ્રાઈવર બની ગયા, ડ્રાઈવર સારથી બન્યા. રથીને આપ તમને ખબર છે કે યુદ્ધની અંદર રથીને કઈ સૂચન કરવું હોય કે રથ કઈ બાજુ લઈ જાઓ, ઈ કઈ યોદ્ધાને સૂચન કરવું હોય તો કેવી રીતે કરતા હશે? આમ યુદ્ધની જાકાજીકી બાણની બોલતી હોય અને જે વહે યુદ્ધ કરતા હોય એમ કે હાલો ડાબી સાઈડ લઈ લ્યો, હાલો જમણી સાઈડ લઈ લ્યો, એમ કેવા મારે તો યુદ્ધની જાકાજીકી બોલતી હોય ક્યારે તીર એના ઉપર આવે. પણ નહીં, યુદ્ધનો એક નિયમ છે કે જ્યારે રથી રથ ચલાવતો હોય, યોદ્ધા રથ ઉપર હોય, એમનું આસન કેવું હોય કે રથીના આસનનું મસ્તક ન્યાથી પાછળના રથી જે બાહોશ યોદ્ધા હોય ને ન્યાનું આસન ચાલુ થાય એની ઉપર ઊભા હોય, અને યુદ્ધ કરનાર વ્યક્તિએ પગની અંદર મોજડી પહેરી હોય, મોજડીમાં અણીદાર આગળની નોક એટલે કે એક અણીવાળી એવી બનાવી હોય, અને રથીના જમણી સાઈડ કાનને આવી રીતે અહીંયા મોજડીની અણીદાર આમ અડાડે એટલે ખબર પડે મારે જમણી તરફ જવાનું છે, ડાબા પગની મોજડીની અણી ડાબા કાનની નીચે અડાડે ત્યારે ખબર પડે રથીને કે મને રથ ડાબી સાઈડ લઈ જવાનું સૂચન કરવામાં આવે છે. આવી રીતે પરમાત્મા રથી બન્યા અને અર્જુન પોતાની મોજડીના પ્રહાર કરે ને ત્યારે અહીંથી ભગવાન શ્રી કૃષ્ણને રક્તની ધારાવાળી પણ વહેતી હતી. આવા રથી બન્યા આ ભગવાન પોતાના ભક્તોને માટે. કેટલા કયાગરા હે પ્રભુ, કયાગરા છે. અર્જુન બેઠા બેઠા એમ કે કૃષ્ણ આ બાજુ રથ લઈ લ્યો એટલે ભગવાન એ બાજુ રથ દોડાવવા માંડે, કૃષ્ણ આ બાજુ રથ લઈ લ્યો એટલે ભગવાન આ બાજુ, કૃષ્ણને આજ્ઞા કરે કૃષ્ણ આ બંને સેનાની વચ્ચે મધ્યની અંદર તમે રથ લઈ લ્યો એટલે ભગવાન તરત રથ હાંકવા માંડે. જેમ એક મોટો શેઠ હોય, મિલ માલિક હોય, પોતાના ડ્રાઈવરને આજ્ઞા કરે ચાલો ગાડી ઓફિસે લઈ લ્યો, એવી રીતે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને આજ્ઞા કરે ને એમ પ્રભુ છે ને બધાને આજ્ઞાનું પાલન કરતા કરતા યુદ્ધની અંદર સાથે સાથે યુદ્ધ વિરામ થાય ત્યારે રાત્રિના સમયે કેટલા ઘોડાઓ અપાઈસ થયા હોય, કોઈને વાગ્યા હોય તીર, કોઈના હાથ કપાઈ ગયા હોય, પગ કપાઈ ગયા હોય, રાતે શ્રી કૃષ્ણ પરમાત્મા બધાને પાટાપિંડી કરે, બધાની સેવા કરે, યુદ્ધમાં ઘાયલ થયેલા સૈન્યોની સેવા કરે. કોના માટે? પોતાના ભક્ત માટે. અને આવી સેવા જીવનમાં હોય ને, ભક્તવત્સલ સેવા હોય ને, એના ઉદરમાં ભગવાન આવે આવે ને આવે, અને ન્યા ભગવાનની કૃપા પાત્ર એવા પરીક્ષિત જેવા પુત્ર મળે. પણ જો ભગવાનને જેને ગર્ભની અંદર પ્રભુના દર્શન થયા છે, પરીક્ષિતને આવો વિચાર કેમ આવ્યો કે એક ઋષિનું અપમાન કરવાનું? પણ કાલ ધર્મ અનુસાર જ્યારે જરાસંધની સાથે ભીમે જ્યારે યુદ્ધ કર્યું ત્યારે જરાસંધને કોચવી એનો માથાનો મુંગટ યુધિષ્ઠિરે ના પાડી, છતાં અધર્મનો હોવા છતાં ભીમે છાનુમાનો પોતાના રાજ્યમાં લઈ આવ્યો, એ જ જરાસંધનો મુંગુઠ અનીતિનું કારણ બન્યું, અને કાલાંતરે પરીક્ષિતે પેરો અને મૃગરા કરવાનો અને સંતનો અપરાધ કરવાનો વિચાર કલયુગ્યા સોના દ્વારા પ્રવેશ કર્યો. બેનો સાંભળજો, વિચાર કરજો, કલયુગની અંદર કલયુગના પ્રભાવથી તમારે જો બચવું હોય તો તમે સોનાના ઘરેણા પહેરતા નહીં, કારણ કે સોનાની અંદર કલયુગનો વાસ છે. કથા પૂરી થાય તે બેનો સોનાના ઘરેણા તમે અહીંયા પોથી આવીને ધરાવી જાજો. અમે તો ગંગાજીમાં બોલીને પવિત્ર કરી લેવું, તો ગીતાજીમાં તો એમ લખ્યું છે કે ધાતુમાં સુવર્ણ હું છું. ઠાકોરજીને આપણે સોનાના દાગીના ધરાવી છે ને આભૂષણો, હે, દ્વારકાધીશની કેવી શોભા થાય નહીં. પણ ક્યાં સોનામાં કલયુગ છે? અનીતિનું, જે આપણા હકનું નથી એવું સોનું આપણા ઘરમાં આવે ને તો જળમૂળથી જાય. અનીતિનો પૈસો આપણા ઘરમાં આવે
તો જળમૂળ થી જાય એ આપણો હોય ને એ લેતા જાય. ગામડામાં રહીએ છીએ, ગાયે પોદળો કર્યો હોય ને પોદળો ઉપાડી તો પોદળો તો છાણ ગોબર આપણા હાથમાં આવે પણ નીચે પડેલી માટી પણ હારવાર લેતું જાય. એમ અનિતિનું નાણું જો તમારા ઘરની અંદર આવી ગયું તો સત્કર્મ અને સારી કમાણીનું કદાચ નાણું પડ્યું હશે ને તો બંને નાણાં ભેગા થઈને વીતી જાય. અનિતિનું નાણું કદાચ 5 વર્ષ 6 વર્ષ અને બહુ વધી વધીને તમારા હારા પૂર્વજન્મના ક્યાંક પુણ્ય હશે તો 12 વર્ષ રહે, બાકી હતા ઠનઠન ગોપાલ, ક્યારે રોડપતિ થઈ જાઓ ને ખબર નહીં રહે. અનિતિની કમાણી ક્યારેય ઘરમાં નહીં આવવા દેતા. આ માટે આવા ભક્તો થયા ત્યારે ભગવાન કે છે કે આવા ભક્તોનો હું કયાગ્રો છું. ન્યા રાજા પરીક્ષિતનું સુંદર મજાનું જ્યારે આવી રીતે ઋષિ દ્વારા જ્યારે અપમાન કરવામાં આવે છે અને શૃંગ્ય નામનો એક પુત્ર જ્યારે બીજા ઋષિઓ દ્વારા ખબર પડી કે કોઈએ તારા પિતાનું આવી જ રીતે કોઈ રાજાએ આવે ગળાની અંદર સર્પ પહેરાવી તારા પિતાજીનું અપમાન કર્યું છે, આ શૃંગ્ય નામના જ્યારે પુત્રને ખબર પડી ત્યારે શૃંગ્ય ઋષિએ મૃત્યુ થશે. મનુ જાણે કે અમે સારા કામ કરશું ઉલટાનો થયો ઉત્પાત મન હમ જાવીના સૂરે કરૂરે જેના તનડા મત પીએલો તાપ મન હમ જાવી પરીક્ષ રાજા અજ્ઞાન ઉપજાને ઋષિના ગળામાં નાખો ના મન હમ જાવીના સાત સાત દિવસે જેને સર્પદાસ થશે ને ઋષિનાર લાગ્યા તેને સાપ મન હમ જાવીના એ મન હમ જાવીના. આવી રીતે શ્રાપ થયો છે. ત્યારબાદ જ્યારે એમના પિતાને ખબર પડી કે મારા શૃંગ્ય નામના પુત્રએ જ્યારે પરીક્ષિત જેવા ધર્મશ્રેષ્ઠ વીર પુરુષને શ્રાપ આવ્યો છે ત્યારે પુત્રને ઠપકો આપવામાં આવે છે. ત્યારબાદ આ રાજા પરીક્ષિત સુધી સમાચાર પહોંચાડવામાં આવે છે અને આ પરીક્ષિત મહારાજ જ્યારે ખબર પડે છે કે મારી પાસે હવે 7 દિવસનો સમય રહ્યો છે ત્યારે ઋષિમુનિઓને ભેગા કરી એક દિવ્ય આસન બનાવી અને પોતાના રક્ષણ માટેની વ્યવસ્થા કરે છે, સત્સંગની વ્યવસ્થા કરે છે. ત્યારે તક્ષક નામનો નાગ જ્યારે નીકળે છે રસ્તાની અંદર ત્યારે કશ્યપ નામના એક બ્રાહ્મણને ખબર પડી છે કે મારે ધનવા મારી પાસે ધન નથી, કદાચ હું રાજા પરીક્ષિતનો જીવ બચાવી લઈશ અને તક્ષક જ્યારે એને દંશ દેશે ને હું એને જીવતો કરાવી દઈશ તો મને યથાયોગ્ય ઇનામ પ્રાપ્ત થશે. જ્યારે આ કશ્યપ નામનો બ્રાહ્મણ જંગલમાં જતો હતો ત્યારે તક્ષક નાગ એક બ્રાહ્મણના સ્વરૂપમાં આવે છે અને પૂછે મહારાજ કઈ બાજુ, ત્યારે એમ કે છે રાજા પરીક્ષિતને જ્યારે શ્રાપ થયો છે તક્ષક નામનો સર્પ જ્યારે એમને દંશ દેશે ત્યારે હું મારી યોગ શક્તિથી મારા મંત્રના પ્રભાવથી ફરી વખત હું પરીક્ષિત મહારાજને સજીવન કરીશ અને પરીક્ષિત મારી પર પ્રસન્ન થઈ યથાર યોગ્ય મને જે કઈ સંપત્તિ જે ભેટ સોગાદ પ્રાપ્ત થશે એ લઈ અને મારા પરિવારનું ઉદ્ધાર પોષણ કરીશ. ત્યારે કીધું કે તક્ષક નાગનું એટલું બધું ઝેર એટલું બધું પ્રલયકાલીન છે એમને કોઈ ઉતારી ન શકે. ત્યારે પરીક્ષા માટે આ તક્ષકે એક લીલા વૃક્ષની ઉપર જ્યારે પોતાની ફેણ મારે છે અને કશ્યપ નામના બ્રાહ્મણને કહે છે તમારા મંત્રનો પ્રયોગ કરો, ત્યારે જે સર્પે આ લીલા ઝાડની ઉપર તક્ષક નાગે ફેણ મારી જોત જોતાની અંદર આ લીલું વૃક્ષ જોત જોતાની અંદર બળીને ભસ્મ થઈ ગયું, રાખનો ઢગલો થઈ ગયો. આ તક્ષક જ્યારે આ કીધું અને કશ્યપ નામના બ્રાહ્મણે હાથની અંદર જળ લીધું મંત્ર પ્રયોગ કર્યો અને રાખની ઉપર જ્યાં મંત્ર પ્રયોગ કરતાની સાથે જ એ રાખનો ઢગલો ફૂલ જેવ લીલું છમ વૃક્ષ હતું ફરી વખત પાછું હતું. તક્ષકને થઈ ગયું ઓહો આ મારા ઝેરનો તોડ છે,
કીધું કે ઈ તને જે કઈ સંપત્તિ આપવાના છે એની કરતા હું તને બમણી આપું. તો બ્રાહ્મણે કીધું કે વા તો મને પ્રશંસાય મળશે, રાજાનો જીવ બચાવ્યો. પછી યોગથી જોયું કે ઓમે મૃત્યુ તો છે જ પરીક્ષિત મહારાજ નું, એની કરતા આની પાછી ધન લઈને જોયું જાવ શું ખોટું. એટલે આ કશ્યપ નામનો બ્રાહ્મણ અહીંથી ધન લઈને નીકળી જાય છે. ત્યારબાદ એક ફૂલના ગોટાની અંદર કીડા સ્વરૂપે તક્ષ નામનો નાગ પરીક્ષિત મહારાજ સુધી પહોંચે છે અને પરીક્ષિત મહારાજને દંશ આપે છે સાતમા દિવસે, અને રાજ્યની અંદર કોહલાહલ થાય છે. આ કથા હજી વિસ્તારથી પણ આવશે અને વિસ્તારથી સમજશું. આની અંદર માત્ર કથાનકની અંદર ખાલી વિહવાંગલોકન તરીકે આપવામાં આવી છે, એટલે વિશેષ હજી આપણે એમને જોવાની છે. આગળના છઠ્ઠા સાતમા સ્કંદની અંદર આમની કથા આવશે. ત્યારે પરીક્ષિત મહારાજનું જ્યારે અવસાન થાય છે ત્યારે જન્મે છે સર્પ યજ્ઞ કરે છે, અને સર્પ યજ્ઞ કરતા એવું બધું કહેવામાં આવ્યું કે જેટલા જેટલા સર્પો છે આકાશ મંડળની અંદર પાતાળ લોકની અંદર આ બધાને, કારણ કે અમારા પિતાજી એટલે કે પરીક્ષિતને જ્યારે આ તક્ષક નામનો સર્પ દંશ કર્યો છે તો હું આ સૃષ્ટિની અંદર એક પણ સર્પને જીવતા નહીં રહેવા દઉં એવું કરી અને સર્પ યજ્ઞનો પ્રારંભ થાય છે. ત્યારે આસ્તિક નામના મુનિને યાદ કરવામાં આવે છે. આસ્તિક મુનિએ આવી આ યજ્ઞને અટકાવ્યો છે, કારણ કે યજ્ઞને અટકાવવાથી દરેક સર્પો વાસુકીએ પ્રાર્થના કરી હતી આસ્તિક મુનિને. આસ્તિક મુનિ છે ને એ સર્પોનો ભાણેજ છે. આ મનસા દેવી ચંડી દેવી ની બધા છે ને હરિદ્વાર જાઓ તો બેનને એક પહાડો પર બેઠા છે. આસ્તિક મુનિ એ સર્પોના ભાણેજ છે. કોઈ જગ્યાએ બહુ જાજા સર્પો નીકળતા હોય, સર્પનો દોષ રહેતો હોય, ભય રહેતો હોય, ત્યાં ખાલી આસ્તિકાય નમઃ લખી દો ને ત્યાંથી બીજી વખત કોઈ દી તમને સર્પ જોવા નહીં મળે, આવો પ્રભાવ છે. કારણ કે આસ્તિક મુનિએ સર્પ યજ્ઞ અટકાવ્યો હતો, સર્પો એની પર પ્રસન્ન થયા અને જન્મે જે આદિ ઋષિમુનિઓ પણ પ્રસન્ન થયા. આ વાત જ્યારે નારદ મુનિને બ્રહ્માજી કહી રહ્યા છે, બ્રહ્માજીને જ્યારે વિષ્ણુ કહી રહ્યા છે ત્યારે એ જ સમયમાં ભગવતીના ગુણાનુવાદ થતા હતા, આકાશમાંથી ઓટોમેટિક એક પ્લેન પ્રગટ થયું. એવી આકાશવાણી થઈ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ પ્લેનની અંદર બેસી જાય છે, અને આ પ્લેન માં ભગવતીએ મોકલેલું હતું પોતાના ધામમાંથી. માતાને જ્યારે આ બ્રહ્મા વિષ્ણુ અને મહેશને જ્યારે આદ્ય શક્તિ જેને પરબ્રહ્મ પરમાત્મા કહી શકાય એ નિજાનંદ આપનારી માં ભગવતી ઉપર જ્યારે શ્રદ્ધા થઈ ને ત્યારે એના ધામ સુધી એમની યાત્રાની વ્યવસ્થામાં જગદંબાએ પ્લેન મોકલ્યું. આ ત્રણેયને એવો સંકેત થયો અને લોકો પ્લેનની અંદર બેસી જાય છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ બેઠા છે, જતા જતા જોવે છે ને તો બ્રહ્મલોક સત્યલોક દેખાણો. કોને? બ્રહ્માને. તો સત્યલોક દેખાણો તો બ્રહ્માને વિચાર થયો આ તો સત્યલોક, આ મારું ગામ મારું ઘર આવ્યું. થોડુંક પ્લેન આમ આગળ આવેલું તો નવા બ્રહ્મા દેખાણાય ને, ઓહો મારી જેવો જ બ્રહ્મા. તો વિષ્ણુ ભગવાન જોઈને હસવા માંડે, હે બ્રહ્માજી તમારા જેવા જ બ્રહ્માજી જો બિચારિયા, ઓહો માયા આવી ગયા. આ મારી જેવા બ્રહ્મા આ બ્રહ્માંડમાં હજી આવા એક બે છે તો કેટલા બ્રહ્માંડો હશે, કેટલા માજી બ્રહ્મા હશે. થોડા ગયા ને તો વૈકુંઠ લોક દેખાણો. તો વિષ્ણુ ભગવાને જોયું તો બીજા વિષ્ણુ દેખાણા. આમ જોયું તો હિમાલય ક્ષેત્રની અંદર શિવજી મહારાજનું વન આવ્યું. આ વનની અંદર કૈલાસ પર્વત દેખાણો, ત્યાંય શિવજી મહારાજ દેખાણા, શિવજીને શિવજી દેખાણા, બ્રહ્માજીને બ્રહ્મા દેખાણા, વિષ્ણુને વિષ્ણુ દેખાણા, વિષ્ણુ લોક દેખાણા. આવા એક નહીં અસંખ્ય હજારો બ્રહ્મા દેખાણા, હજારા વિષ્ણુ દેખાણા. આમ કરતા 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 પ્લેન આગળ જાય છે ને તો અસંખ્ય એવા સૂર્યનારાયણ ભગવાન દેખાણા, અસંખ્ય બ્રહ્માંડ દેખાણા. ઓહો હો કેટલા બ્રહ્માંડો, કેટલા વિષ્ણુ, કેટલા સૂર્ય. આ કોની શક્તિથી આ બધું થઈ રહ્યું હોય છે? આવો વિચાર કરતા 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 એક સુંદર મજાનો જ્યારે દિવ્ય મનોરમ્ય જ્યારે એક મેલ દૂરથી દેખાય છે, અને આ મેલની અંદર જે આ પ્રવેશ કરતાની સાથે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ સ્ત્રી રૂપે પરિવર્તિત થઈ જાય છે. આ દિવ્ય મહેલનું નામ મણિદ્વીપ, મણિદ્વીપ એવું હતું. મણિદ્વીપ ની અંદર નિવાસ કરનારી કોણ? તો કે માં ભગવતી ભુવનેશ્વરી. ત્યાં દિવ્ય અને અલૌકિક
કલ્પ વૃક્ષના સુંદર મજાના બગીચા કલરવ કરતા હોય ભમરા, માં ભગવતી ભુવનેશ્વરીનું, માં ભગવતી આમ ઝૂલા ઉપર ઝૂલતી હોય, આઠ દસ સખીઓ આજુબાજુની અંદર માં ભગવતીની સ્તુતિ કરતી હોય, દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ જ્યાં જોવે છે એ બધા સ્તુતિ કરતા હોય, અસંખ્ય એવા ઋષિ મુનિઓ માં ભગવતી ભુવનેશ્વરીની સ્તુતિ કરતા હોય, માં ભગવતી ઝૂલા ઉપર ઝૂલી રહી છે, જમણા હાથમાંથી માં ભગવતીના હાથમાંથી કંકુની વર્ષા થઈ રહી છે, એમના દ્વારે જે જે ભક્તો આવે માં ભગવતી ઈચ્છા અનુસારે બધાને જે કઈ જોઈએ વરદાન આપે છે, માં હરખ કરે છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ આ સ્ત્રીમાં પરિવર્તિત થઈએ ને એકબીજાને હામુ જોવા મીંડા. બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાનને કીધું તમે સ્ત્રી લાગો છો, તો વિષ્ણુ ભગવાને એવી કીધું તમે સ્ત્રી લાગો છો. ત્યારે આમાં ભગવતીનું જ્યારે રૂપ જોયું ને ત્યારે એટલો આનંદ થયો, આંખમાંથી અમી વર્ષા જવા લાગી. ઈ માં કોણ હતી? તો ઈ માં ભગવતી ભુવનેશ્વરી હતી, અને આ ભુવનેશ્વરીને દર્શન દેવા માટે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણેય અને સાથે અષ્ટભુજાળી ભુવનેશ્વરીની પણ આપણે દિવ્ય જ્યારે મનોરમ્ય ઝાંખી કરવી છે ત્યારે કોઈ ભક્તો પોતાનું સ્થાન નહીં છોડે, કોઈ ભક્તોએ ઊભું થવાનું નથી. માં ભગવતી ભુવનેશ્વરીના દર્શનની સાથે આપણને બ્રહ્મા વિષ્ણુ મહેશની દિવ્ય ઝાંખી થવાની છે. માને આપણે પુકારીએ. ઋણ ઝૂમ રોમ ઝૂમ રથનો રણકા, તો મારા માજીનો રથનો રણકાર, રથનો રણકાર, આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળો, આવો રણકાર બીજે ક્યાંય નથી. રાચ તો ને રણજણ છાચ તો, રૂમ ઝૂમ રાચ તો ને રણજણ નાચ તો, જગમગતા થી કાલર નો કેવો જણકાર, જગમગતા કાલર નો કેવો જણકાર, આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળો, બીજે ક્યાંય નથી સાંભળો. માં ભગવતી ભુવનેશ્વરી જેની ઊન તમે કથા સાંભળી રહ્યા છો, મણિદીપ નિવાસીની આદિશક્તિ બ્રહ્મ માં ભગવતી પ્રગટ થઈ છે જ્યારે આ જોશી પરિવારના આંગણે મહા કાળી માતાજીના મંદિરના પટાંગણની અંદર આપણને દર્શન દેવા માટે બોલી શ્રી ભુવનેશ્વરી માં, સાથે ભુવનેશ્વરીની સાથે બ્રહ્મા વિષ્ણુ મહેશ સ્તુતિ કરી રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે. માં મંદ મંદ હાસ્ય કરી પોતાના બાળકોને ઈચ્છિત વરદાન આપે છે. માં ભગવતી માં ભુવનેશ્વરી ની આપણે દિવ્ય અને અલૌકિક જયારે દર્શન કરી રહ્યા છીએ ત્યારે એ ધીમો ધીમો ચાલ તો ને મીઠો મીઠો લાગતો, ધીમો ચાલ તો ને મીઠો મીઠો લાગતો, ધીમો ધીમો ચાલ તો ને મીઠો મીઠો લાગતો, ધીમો ધીમો ચાલ તો ને મીઠો મીઠો લાગતો, ભૂખરીનો કેવો ધમકાર, ભૂખરીનો કેવો ધમકાર, આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળો, આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળો, આવો આ તો મારા માજીનો કેવો રણકાર, જે ક્યાંય નથી સાંભળો.
પ્રેમ અને ભાવથી માને વધાવી હે સૌ ભક્તો તાલી સાથે માનું કીર્તન કરીશું માં ભગવતી કાલીની કૃપા આપણી ઉપર થાય માં ભગવતી ભુવનેશ્વરીની કૃપા આપણી ઉપર ઉતરે માં એનું ધામ છોડી આપણા ગામ સુખી આપણા આંગણ સુખી ત્યારે માને પ્રેમથી વધાવી ચાચર માં જાગતોને ગબર માં ગાજતો ચાચર માં જાગતોને ગબર માં ગાજતો દિવ્ય દેવી તેજ નો જપકાર દિવ્ય દેવી તોને તેજ નો જપકાર આવો જપકાર બીજે ક્યાંય નથી વર્ષે ભલે વાદળી ને વાયુ ભલે વાય વર્ષે ભલે વાદળી ને વાયુ ભલે વાય માડે તારો દીવડો તોય ન જલ્યા તોય ન જલ્યા માડે તારો દીવડો તોય ન ભુલાય તોય ન ભલે વાદળીને વાયુ ભલે વાય માડે તારો દીવડો તોય ના બુજાય તોય ના બુજાય આ તો ભાઈ માડીની સેવા છે કોઈ પ્રેમથી રાસ લેવા હોય તો બધા ભક્તજનો રાસ લઈ શકે છે જેને રાસ લેવો એ પ્રેમ ભાવથી તમને જોડાઈ શકે આ તો માનો દરબાર છે એ આ તો ખાલી માતાજીની કૃપાથી મુકુંદ દાદા યજમાન બન્યા છે બાકી તો મુકુંદ દાદા એમ કે છે આ કથા મારી નથી આ કથા ચૂડા ગામની છે તમારી પોતાની છે એટલે પ્રેમ ભાવથી જે કોઈને રાસની અંદર જોડાવું હોય માં ભગવતીની ઉપાસના કરવી હોય તો રાસની અંદર જોડાઈ શકે છે સંભળાય અંબા ઝૂલે છે ઝૂલે ઝૂલે
परनी माँ अम्बा झूले छे झूले झूले छे गबरनी माँ अम्बा झूले छे माये सोले आभूषण यंगे दरिया माये सोले आभूषण यंगे दरिया पाल के सर कंकु अर्चन करया माये के चर तुमको ना अर्चन करा हाथ त्रिशूल खड़ग स्वाद अम्बा झूले छे हाथ त्रिशूल खड़ग स्वाद अम्बा झूले छे झूले झूले से गबरनी माँ अम्बा झूले झूले